सत्वानां परमानन्दं कन्दुद्भेदनवाम्बुदः श्याद्वादा मृतनिष्यन्ति शीतल पातु वोजिनः सकलार्हतना चैत्यवंदनमा શીતલનાથ ભગવાનની સ્તુતિ છે. દસમા શીતલનાથ, શીતલતા આવ્યા વગર સોળમા શાંતિનાથ આવતા નથી. ભગવાનનો જે ક્રમ આપવામાં આવ્યો છે, ઋષભદેવ આવે ને અજીતનાથ આવી ન શકે. એ જે ઋષભ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ આ ત્રણ ભુવનની અંદર પૂજનીય, પૂજવા યોગ્ય એવા એ જે પરમાત્મા ઋષભદેવ છે, એમનો જે ક્રમ છે વર્ધમાન સ્વામી સુધી, પાર્થનાથ ભગવાન પાછળ આવી જાય તો જ વર્ધમાન થાય, પાછળ ના આવે તો વર્ધમાન ના થાય. ક્રમ છે. મેં તમને એકવાર કહ્યું, હું શાસ્ત્રીય વાત કહું છું, મેં એકવાર તમને કહ્યું છે કે આ બધાએ ભિન્ન ભિન્ન તીર્થંકર ભગવંતના નામો છે. અહીંયા ઋષભદેવની વાત છે, નાભી રાજાના અને મરુદેવાના પુત્રની વાત છે, અને અહીંયા એ વર્ધમાનની વાત છે. પાથમત વર્ધમાન સિદ્ધાર્થ અને ત્રિશલાના નંદનની વાત છે. પણ 24 તીર્થંકરો, 24 વિસર્જન પણ છે. એ 24 વિસર્જન છે ઋષભ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ. એ પરમ તત્વ કેવું છે? ઋષભ અજીત, ઇનવિન્સિબલ, કોઈ એને હરાવી ન શકે. સર્વત્ર વિજય પામેલું એ પરમ તત્વ છે. સંભવ અસંભવ ને જે સંભવ કરે છે, અસંભવ મારા તમારા જેવા ક્ષુદ્રા તે ક્ષુદ્ર ને જે 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 સિદ્ધ બનાવી, સિદ્ધ બના સામાન્ય વાત નથી. 24 વિશેષણ છે. એમાં આપણે 10માં શીતલનાથ ના વિશેષણ પર આવીએ. કેવા છે એ પ્રભુ? સત્વાનામ પરમાનંદ કંદોદ્ભેદરવામુદ. ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે, ભવ્ય જીવોના સત્વની અંદર જે ભરેલું છે, અંદર જે ભરેલું છે, અંદર શું ભરેલું છે? અનંત આનંદ ભરેલો છે. એ અનંત આનંદને બહાર લાવવા માટે આ પરમાત્મા મેઘ તુલ્ય છે. એને લીધે આ બહાર આવે છે. તમે એ વિચારી નહીં કરતા, નિરંકાર તો નિરંજન નિરાકાર કઈ કરે નહીં, કરતા નથી, કરતા નથી, એને કરવું પડતું નથી. This is the power of his own existence. અહીંયા ખૂણામાં ક્યાંય કસ્તુરી પડી હોય કે લખનૌનું ગુલાબનું અત્તર પડ્યું હોય ને, તને પોતાની સુગંધ ફેલાવવી પડતી નથી. સુગંધ આવે છે એમના અસ્તિત્વમાં. આ બળ, આ પાવર, અચિંતેવી આ શક્તિ ભરેલી છે. ના કોઈ એને સુગંધ આવે વગર રહે નહીં. ભવ્ય જીવ હોય એની અંદરથી એ આનંદનો અંકુરો ફૂટ્યા વગર રહે નહીં. તત્વાનામ પરમાનંદ, અંદર રહેલા એ પરમાનંદને પ્રગટ કરવામાં જે નવા મેઘ જેવા છે આ શીતલ. એક આ સામાન તો હું તમને સામાન્ય અર્થ કહું છું, હું તમને સંકેત કરું છું. તમે અર્થની પાછળ જજો, તમે અર્થની અંદર જજો, તમે અર્થની ઉપર જજો, તમે અર્થની આરપાર જજો. તમે જો નહીં જઈ, તમને લાગ્યું મને સમજાઈ ગયું, ખલા તમે હવે તમને કઈ સમજાયું નથી, પૂર્વાર્થ હું મારું વચન નથી કેતો, શાસ્ત્રકારનું કહું છું.
જ્યારે કોઈ ગાથામાં કોઈ વિષયમાં તમને સમજાય આને માટે મને સમજાઈ ગયું, આ મને સમજાઈ ગયું છે, તમને કઈ સમજાયું નથી, પુરવાર થઈ ગયું, તમને લાગે હજી મને સમજાયું નથી, ત્યારે સમજણ ની શરૂઆત થાય છે. મારી અને તમારી સમજણ ની શરૂઆત ત્યારે થાય છે જયારે હૃદયમાં લાગે કરે હજી આપણે કઈ સમજ્યા નથી. ઓહો, બહુમાન સમજવાનું કેટલું છે, કેટલું છે, અનંત અનંત છે. અને થાય કે મને હજી કઈ સમજાયું નથી, મને હજી કઈ સમજાયું નથી, આટલું લાગે. આ તમે જ્ઞાન છે, આ તમે જ્ઞાન છે, મને નથી સમજાયું એમ સમજાય. આ તમે જ્ઞાન છે, તમે જ્ઞાન કોઈ હોય તો એ આ છે. જયારે એ આવે છે, સમજણ નો દરવાજો ઉઘડે, ત્યારે સમ્યક અંશો પ્રગટ થાય છે. સમ્યક અંશો પ્રગટ થાય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ શબ્દો એવા છે કે ભગવાન શાસ્ત્રકારે દર્શન વિશુદ્ધિ કઈ ના હોય, એના અંશો વધતા જાય, અંશ જ આવે. આમ કઈ ખુલે છે અંદર, ત્રીજી આંખથી કઈ દેખાય છે, દેખવા પણ વધતું જાય, વધતું જાય, વધતું જાય. મારી ને તમારી પાત્રતા એટલી જ છે, આપણે પ્રાર્થના કરી અમને દેખાય, પરેનું કંઈક દેખાય, અજન્મ ચક્ષુથી ન દેખાતું એવું અમને કંઈક દેખાય. શું અને એ અધિક અને અધિક વિશુદ્ધ બનતું જાય. બસ બસ ટેકનિકલ છે, તમે એની પાછળ જજો, તમે એની પાછળ જજો. અમારી ભક્તામાં મોટી ભૂલ કોઈ હોય તો એ છે કે અમને લાગે અમે આ સમજી લીધું. તમે સમય દર્શન ની વાત મને ખબર છે, તમે દર્શન હવે આગળ કહો, આગળ કઈ નથી, આગળ કશું નથી. જો સમય દર્શન હજી આપણે સમજી શકીએ, અને હજી સમજી શકીએ એની સાઈન આ છે, એમને નથી સમજવા જેવું છે, મને નથી સમજવા. હું શાસ્ત્રકારની વાત કરું, જયારે આ વાત સમજાય છે તો અહિયાં અહિયાં સત્વાનામ પરમાનંદ એમનું એક્ઝિસ્ટન્સ આપણામાં પરિવર્તન લાવે છે. શાદવાદ રૂપી જે અમૃત છે, અમૃત જે પીવા વડે દેવો જે પીએ છે, જે પીવા વડે વૃદ્ધાવસ્થા આવે ને, અમૃત છે એ, અમૃત છે એ, દ્રવ્ય અમૃત છે. ભાવ અમૃત કોઈ હોય બધી વાત એક સાથે ખબર પડી જાય, અમે નથી સમજ્યા ભૈયા. અમારા શબ્દો પણ પોકળ છે, આ શબ્દો એ શબ્દો અમે નથી સમજ્યા, એ શબ્દો અમે સમજ્યા નથી. અહિયા શાદવાદ રૂપી અમૃત ભગવાન માંથી જરી રહ્યું છે. શાદવાદ રૂપી અમૃત જરનારા એવા શીતળનાથ ભગવાન અહિયાં શું કહે છે, રક્ષા કરો, અમારી આ રક્ષા કરો. એ વડે રક્ષા થઈ રહી છે, આપણે માનવાનું આ છે, નહીં તો કૃતજ્ઞતાનો ગુણ ખંડિત થઈ જશે. હું તમને મહાત્મા અનુભવી પુરુષોની વાત કહું છું, એ એક કે છે તમે માનો, એ ભગવાન કઈ કરી ન શકે, કૃતજ્ઞતા ખંડિત થઈ.
खंडित है। तमे ना मानो, खुद भगवान एम कहते, तमे जाइने भगवान ने पूछो ने कि प्रभु तमे मारी रक्षा करी छे, एटले मैं कई कर्यु नथी। तमे जाइने सूर्य ने पूछो, हा मारा चामड़ी ना दर्द तो तमारे लीधे दूर थई गया, तमे उपकारी छो, हूँ जानतो पण नथी तू कोण छे, मैं कई कर्यु नथी, હું તારા ચામડીના દર્દો દૂર કરવા, એમ કે આશાદવાદ છે, આશાદવાદ એ છે ભગવાન કે મેં તારું કઈ કર્યું નથી, અને હું અને તમે માનીએ કે તમારા સિવાય મારું કઈ થયું નથી, અને આશાદવાદ એના સાધના બને જ નહીં, શાદવાદ જો ન હોય તો સાધના બની ન શકે, જે નવીન લોકસ્તવી વ્યવહારો સંભાન નિબડાઈ અનેકાંતવાદને હું નમસ્કાર કરું છું। સિદ્ધાર્થન કરી શકે, તમે ઋષભદેવ ને નમસ્કાર નથી કરતા, અનંત તીર્થંકરો ને નથી કરતા, કે હું શાદવાદ ને નમસ્કાર કરું, અનેક અનંતા તીર્થંકરો કરતા અનંતા તીર્થંકરોનું તીર્થંકરત્વ શાદવાદને લીધે છે। મેં તમને એકવાર વાર્તાલાપમાં કહ્યું તું, આ ત્રણ ભુવનની અંદર સર્વશ્રેષ્ઠ કયું હોય મધ્યલોક છે, મધ્યલોકમાં સર્વશ્રેષ્ઠ કયું હોય હરિદ્વીપ છે, હરિદ્વીપમાં સર્વશ્રેષ્ઠ કયું હોય સમવસરણ છે, સમવસરણમાં સર્વશ્રેષ્ઠ કયું હોય તીર્થંકર પરમાત્મા છે, તીર્થંકર પરમાત્મા થી ચડિયાતું સર્વશ્રેષ્ઠ કઈ હોય તો જીનવાણી છે, જીનવાણી છે એટલે તીર્થંકર છે, અને આ જીનવાણી શાદવાદમય છે, જીનવાણી માંથી જે અમૃત જરે છે શાદવાદ નું અમૃત જરે, શાદવાદ નું અમૃત જરે, ભગવાને જે કહી છે એમની વાતો જે કહી છે ને અહંકાર ચૂરા 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 થઈ જાય, મારો ને તમારો જે અહંકાર છે નમસ્કાર બની જાય, બની જાય, તમે વાતો જેમ સાંભળો ને બની જાય, બની જાય, એ સાંભળી અને વાદી કુમુદચંદ્ર ચિત્તસેન દિવાકર બની ગયા, અને એ જમાનાની અંદર 2500 વર્ષ તો પહેલા અવંતીમાં વિક્રમાદિત્યના સમયમાં ચિત્તસેન દિવાકરે એ કહ્યું, એ જમાનાની અંદર ઘણા કેવડાવતા કે અમારા બુદ્ધ છે કેવલી છે, અમારા ગૌતમ છે કેવલી છે, અમારા કણાદ છે કેવલી છે, દરેક જણ પોતાના ગુરુને કેવલી ગણાવતો, સિદ્ધાર્થને વીર ભગવાનની સ્તુતિ કરતા કહ્યું છે, કહ્યું છે કે બુદ્ધિની સૂક્ષ્મતા જેનામાં ઘણી શ્રેષ્ઠ હોય, કેવી વાળના ઉભા બે ચીરા કરી શકે, તમે કોઈ વાર મેં આ શ્લોક પહેલો સાંભળ્યો ને ત્યારે મારો એક વાળ તોડીને હું જોતો હતો કે આના ઉભા ચીરા કેમ થાય, વાળના બે ઉભા ચીરા કરી શકે એવી સૂક્ષ્મ બુદ્ધિને જો તમે કેવળ જ્ઞાન કહેતા હો, સિદ્ધાર્થન કે છે વીર ભગવાનની સ્તુતિમાં, જો તમે કેવળ જ્ઞાન કહેતા હો તો હું કઈ, હું પણ કેવલી છું, તમે વિચાર તો કરો કઈ બુદ્ધિની સૂક્ષ્મતા એ મહાત્મામાં હશે, સિદ્ધાર્થ દિવાકરમાં, તો હું કઈ, હું પણ કેવલી છું, પરંતુ આ બુદ્ધિની સૂક્ષ્મતા વડે કૈવલ્ય પ્રગટતું નથી, હે વીર ભગવાન સાચા અર્થમાં કેવલી તમે જ છો, આત્માની પરમ વિશુદ્ધિ વડે કૈવલ્ય પ્રગટે છે, કૈવલ્ય પ્રગટે છે, એમ અહીંયા અહીંયા ભગવાને એવી વાત કરી છે, અહંકાર રહે ના, આપણો અહંકાર રહી ન શકે, તમે જેમ 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 જીનવાણીમાં ડૂબતા જાઓ, ડૂબવું જોઈએ, એની અંદર ડૂબી જવું જોઈએ, તમે આમ ઓબ્ઝર્વર તરીકે આમ જોતા હો આમ જીનવાણીને, સમજ્યા ને, નહીં આવે, તમે જ્યાં સુધી એલોફ છો તમે જેમાં ડૂબી શકતા નથી, તમે જે બની શકતા નથી, તમારે બનવું જોઈએ, અને બનવાનો માર્ગ એક જ છે, તમે જો ડૂબી જાઓ, તમે જો એની અંદર ડૂબી જાઓ, તમે ડૂબી જાઓ, તમે બની જાઓ, ડૂબવા વડે તમે બની જાઓ, અમે આ હિંમત કરીને બુદ્ધિશાળી હોય તો કરી જ નહીં, મારા જેવા જે હતા ને જેને બુદ્ધિનું કેન્સર હતું ને એ
બીમારો બધા બાજુ પર ખસી જાય, આ હોસ્પિટલમાં સંસારની જોવું પડે. મારા ગુરુ મહારાજ મને એ કહેતા હતા, અને આ ગુરુ મહારાજ જો પૂજ્ય પન્નાજી ભદ્રંકર વિજયજી ન મળ્યા હોત ને એ બુદ્ધિનું કેન્સર મને હજી હોય, અને હું હજી આ વાદ વિવાદ માંથી ઊંચો ન આવ્યો. આજે સમજાય છે પરમાત્મા પ્રત્યેના ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર વિના, સર્વ સમર્પણ વિના ભગવાન પ્રગટતા નથી, ભગવાન પ્રગટ ન શકે. સકલા રથના એક એક શ્લોકો એક એક થી ચડિયાતા છે, આમાં ઘણું ભર્યું છે. એને જે કહ્યું સાતવાતનું અમૃત ચડી રહ્યું છે, અને હું અને તમે જો એમાં ભીગાઈ શકીએ, હું ને તમે જો એમાં ભીંજાઈ શકીએ, વાર્તાલાપ પૂરો થતા જ હું કહું છું અંગૂઠે અમૃત વધે, ઉપરથી અમૃત વર્ષી રહ્યું છે. તમે ને હું કઈ 5 મિનિટ ફીલ કરો તમે કે આપણા ઉપર પડે છે. આ પડશે એવું ગરમીનો નથી, એ ભગવાન ના અમૃત નો છે. અરે તમે માનો એને, કલ્પના થઈ માનો, માનો તો ખરે, કલ્પના ઇમેજિનિંગ નથી, કલ્પના સંકલ્પ વિકલ્પ ની વિકલ્પ નથી, કલ્પના પાવર ઓફ ઇમેજિનેશન છે. પાવર ઓફ ઇમેજિનેશન જેને કહેવામાં કલ્પક શક્તિ એ કલ્પના છે. મનમાં તરંગ આવે એને અમે કલ્પના કરીએ છીએ, કલ્પનાનો નેગેટિવ અર્થ છે, એક કલ્પનાનો પોઝિટિવ અર્થ છે કલ્પક શક્તિ. જે કલ્પક શક્તિ વડે અમે 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 બની જઈએ, મનમાં ધારીએ તો બની જઈએ, ઇમેજિનિંગ થોડે કઈ નહીં બને. બંને છે, શબ્દ માત્રના બે અર્થો છે, શબ્દ માત્રના બે અર્થ છે. મેં તમને કહ્યું ને કે એક લાંછનના અર્થો છે નેગેટિવ છે, એક ભગવાનની માતાને આવતા સ્વપ્નના અર્થો છે પોઝિટિવ છે. એ પોઝિટિવ છે, સિંહનું સ્વપ્ન આવ્યું ભગવાન, કેવો થશે તારો પુત્ર, સિંહ જેવો થશે. શું વિષયને કચાયો એનાથી ડરતા હશે, અને કેવો થશે, ક્રૂર થશે, વિકરાળ થશે, નેગેટિવ છે. એ નેગેટિવ લાંછન હતું, વર્તમાન સ્વામી નું લાંછન સિંહ હતું, અને સિંહ લાંછન અમારી પ્રકૃતિ કચાયો થી ભરેલા એવા જીવો વચ્ચે ભગવાન વર્ધમાન સ્વામીને કામ કરવાનું હતું. તમે જો ક્રોધ માન માયા લોભ ઉછળી રહ્યા છે ચારે બાજુ લાંછન સર્પ હતું, લાંછન નેગેટિવ અર્થ છે, સર્પ વિષયો છે. સાક્ષાત ભગવાન ના સમયમાં લોકો વિષયોમાં ડૂબેલા હતા, ખાવામાં ને પીવામાં ને સૂંઘવામાં ને સ્પર્શમાં ને બધામાં ડૂબી ગયેલા હતા. અને 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 સર્પ કુંડલીની મહાશક્તિ છે, પોઝિટિવ અર્થ છે. એ કુંડલીને ઉપર ચડાવવાની છે, એ અંદર રહેલા આત્મતત્વની પરમ શક્તિ છે. મૂલાધારની અંદર સૂતેલી, એનું મોઢું નીચું છે, અધોગામીની છે, સંસારના વિષયો પ્રત્યે ડિઝાયર કામનાઓ સ્વાર્થ એમાં પડેલી. અહીં જો એને જગાડવામાં આવે, એને જગાડવામાં આવે તો ઉપર ચડે છે, ઉપર અને ઉપર, તો સહસ્ત્રારમાં એ પરમ તત્વને પામે છે. પ્રત્યેક વસ્તુના પોઝિટિવ અર્થ છે, પ્રત્યેકના નેગેટિવ અર્થ. આપણે સાવધ રહીએ, આપણે આમ જાગૃતિ રાખવાની છે. હું એને તમે સમજવા પ્રયત્ન કરીએ છીએ, જો આ વાત સમજવા આપણે પ્રયત્ન કરીએ વધારે ઉઘડતું જશે, એ વધારે ને વધારે ઉઘડતું જશે. શીતલનાથ ભગવાનની સ્તુતિ, આપણે શાંતિનાથ ભગવાન કોચ બોલાવવાના છે. 10માં શીતલનાથ આવે તો 16માં શાંતિનાથ આવે. શીતલતા આવ્યા વગર શાંતિ પ્રગટતી નથી. શીતલતા એ પ્રિલિમિનરી સ્ટેજ છે, આગળનું છે. એ શીતલતા આવે પછી શાંતિનાથ આવશે 16માં. 11માં શ્રેયાંતનાથ આવશે. શીતલતા આવે તો તમે બીજા કોઈનું શ્રેય કરી શકો, તમારામાં શીતલતા, હું જ વગેરે હોઉં તમારું શ્રેય શું કરવાનો હતો. ક્રમ છે આખો, 24 તીર્થંકર ભગવંતનો આ વૈજ્ઞાનિક ક્રમ છે, પરિપૂર્ણપણે વૈજ્ઞાનિક. એકવાર જો આ પરિપૂર્ણપણે વૈજ્ઞાનિક ક્રમ અમને પોતાને જો સમજાઈ જાય તો હું પગથિયા છે, પગથિયા છે. સમજાય ને?
નીચેનું પગથિયું અમે વટાવ્યું છે, ઉપરનું પગથિયું અમારે અધિક ચડવાનું ચડવાનું. આપણે મંગલાચરણ કરીને અને સ્વાધ્યાયમાં જઈએ છીએ. આજનો સ્વાધ્યાય એ કથાનો છે, સમજાય? મેં તમને કહ્યું એમ માપુર નામના નગરમાં કથા શરૂ થઈ. દરેક કથા, દરેકની કથા, દરેક કથા એટલે દરેક કથા ભગવાને જે કથાનો યોગ કીધો એ મારો ને તમારો કીધો છે. જ્ઞાતા ધર્મ કથા નામના આગમની અંદર 3.5 કરોડ કથાઓ રહેલી છે. એ 3.5 કરોડ જે છે એ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન છે. આ સમગ્ર વિશ્વમાં સર્વકાળમાં 3.5 કરોડ ફોર્મ્યુલા છે. અબજો ના અબજો માણસો થયા છે, થશે. આજે 6.5-7 અબજ માણસો પૃથ્વી પર છે અને 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 બીજી જગ્યાએ ન જાણે કેટલા હશે. ફોર્મ્યુલા કેટલી છે? 3.5 કરોડ. આ 3.5 કરોડ જે ફોર્મ્યુલા છે, આ 3.5 કરોડ ફોર્મ્યુલા, એમાં બધું આવી ગયું. એમાં મારીને તમારી પણ એક ફોર્મ્યુલા છે, મારીને તમારી પણ છે. તમે ભૂલશો ને, આ કથા જે હું તમને કહું છું એ કોઈ નાગિલ ને કોઈ નંદાની કથા નથી. ભગવાને જે કથા કહી છે એ કોઈ શાલીભદ્ર ને કોઈ મમણ જેટલી કથા નથી, મારી કથા છે. પોતાની જાત ઉપર એપ્લાય કરવાની છે. રાજગૃહી 2500 વર્ષ પહેલા હતું, આજનું રાજગીર અને એ વખતનું રાજગૃહી. અને એ વખતે ત્યાં કોઈ શાલીભદ્ર રહેતો હતો? ગોભદ્ર જેટલો દીકરો, ભદ્રા માતાનો પુત્ર? ના ના ના, મારી પોતાની અંદર આ આ રાજગૃહી છે. આની અંદર ઉત્તર તરફ શાલીભદ્ર છે, 7 મજલાનો એનો મહેલ છે. અને દક્ષિણ તરફ અમન શેઠ છે. મારે ચેકિંગ કરવાનું, તમારે કરવાનું છે અહીં રહેલા પ્રત્યેકને, કે મમણચેક તરફ હું છું, શાલીભદ્ર તરફ છું, ત્યારે હું કોની તરફ છું, મારો વળાંક કોની તરફ જાય છે? તમે જુઓ કાંઠો ક્યાં ફરતો હોય છે? હું અને તમે તો પોતાને જોઈ શકતું ને, હું ને તમે જોઈ શકતું પોતાને, સમજ્યા ને? દસ જણા હોસ્પિટલમાં ગયા ને બી પછી હું કહું હું આપું હું આપું. એટલે આપણે બટન તો છોડ, અંદરથી નોટ તો કાઢ, હું આપું એટલામાં તો અમે આપી દીધા હોય પૈસા. અરે અરે, તમે ક્યાં આપ્યા? પૈસા મારે આપવાના હતા. આ પછી આપી દે ને, મને સમજાય છે. ખીર ભરીને થાળી આપવાની તાકાત મારી નથી, સમજાય કે નહીં? મહારાજના પાત્રામાં રહેલો લાડુ, બંને લાડુ લઈ લેવાનો મારો ભાવ છે. વ્યક્તિ પોતે પોતાને જોવાનું જયારે શરૂ કરે, સ્વાધ્યાય ત્યારે શરૂ થાય છે. સ્વાધ્યાય શરૂ તો થશે, સ્વાધ્યાય શરૂ એ રીતે કરવાનો છે. જો આપણે એ રીતે સ્વાધ્યાય શરૂ કરી શકીએ ને, બહુ થઈ તો 3 સ્વાધ્યાય, 5 સ્વાધ્યાય, 7 સ્વાધ્યાય બસ છે. તમે ઉગડી જશે, ચાવી ઉગડી જશે. આપણે ચાવી ઉગાડવાની છે. દરેક કથા કોઈ નગરમાં શરૂ થાય, મહાપુર નગર ની અંદર આ કથા શરૂ થાય. લક્ષ્મણ રાજ એ લક્ષ્ય છે, મન જેનું એકાગ્ર લક્ષ્ય એવું મન એનો રાજા. આત્માની વાત છે, કોઈ એક શબ્દ નિરર્થક નથી કથામાં, સમજી રાખજો. એક શબ્દ નિરર્થક નથી. શ્રીષ્ઠ પુરુષ પુરુષ ચરિત્રમાં જે કથા હોય, ભાગવતમાં જે કથા હોય, ભગવતી સૂત્રમાં, કોઈ નામ નિરર્થક નથી, નિરર્થક નથી. તમને ને મને જોતા નથી આવડતું ને, અમે ઇતિહાસ ને ભૂગોળ ને મેળવ્યું. સમજવાનો પ્રયત્ન કરી, અધ્યાત્મ નું ચંતર. લક્ષ્મણ રાજ ને એકની એક દીકરી હતી નંદા. કોણ છે નંદા? નંદ આનંદ 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 એમાંથી પ્રગટતો બુદ્ધિ છે, નંદા છે. એક વાત નિરર્થક નથી. આ હું તમને કહેવા માંગુ છું, મને તમે જે કહેવું છે આ કહેવું છે, આમાં એક વાત નિરર્થક નથી.
આનંદા છે. મારી અને તમારી અંદર રહેલી બુદ્ધિ આનંદ 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 અનુભવે છે. ચિંતા ચિંતા ચિંતા, પેલું શું થશે, આનું શું થશે, આનું કેમ કરવું. તમે સમજો, લક્ષ્મણરાજ ની દીકરી નથી આ. લઈને ખબર પડે, અડધો ટકો છે કે 1.5% છે કે 4% છે, તરત ખબર પડે. એમ ભગવાને આ એ પદ્ધતિ આપી, ભગવાને એ પદ્ધતિ આપી હું મને ચેક કરી શકું. દરેક વ્યક્તિ પોતાને ચેક કરી શકે, પોતાને ચેક કરી શકે. જો આ વસ્તુ પોતે પોતાને ચેક જો પોતાની મેળે કરવા માંડે, સ્વાધ્યાય શરૂ થઈ ગયો. સ્વાધ્યાય ચોપડી વાંચવી, પુસ્તક વાંચવું સ્વાધ્યાય નથી ભાઈ. શરૂઆત છે, તમે કરો શરૂ. પહોંચવાનું ક્યાં છે એવું તમને બતાવું છું. મને જે કહેવું છે એ કહેવું છે કે આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ. આનંદ છે, પિતા ચિંતા કરતા હતા નંદ. યોગ્ય ઉંમર ની ડિગ્રી થાય એટલે સુયોગ્ય પતિ ને સોંપવે જ, ચિંતા થાય ચોક્કસ. હવે આવી યોગ્ય, આવી યોગ્ય તમને બુદ્ધિ હોય એનો સ્વામી આત્મા કેવો હોવો જોઈએ, કેવો હોય. અભય કુમાર જેવો, અભય કુમાર ને લાવવો ક્યાંથી? અહીંયા અભય કુમાર ને બનાવવાની વાત છે. હાઉ યુ કેન કલ્ચર અભય કુમાર ઇન યોર સેલ્ફ. આપને આપના પોતામાં અભય કુમાર ને કલ્ચર, અભય કુમાર ને કલ્ચર કઈ રીતે કરીશ? હા, એ માટે છે. તો પિતા ચિંતા કરે. નંદા એક વાર પિતા ને કહ્યું, પિતા તમે ચિંતા નહીં કરો. નંદા ને વિચાર એવું કરે, પિતા આટલી ચિંતા કરે છે. અને જ્યાં વિચાર આવે, આપણને વિચાર આવે કે આ બીજી વ્યક્તિઓને આપણી આટલી ચિંતા છે, અંદર જાગે છે. બીજા આપણે માટે ચિંતા કરે છે, પ્રેમ ચિંતા એટલે પ્રેમ કરે છે, એનો સ્વીકાર જે છે ને, એનો સ્વીકાર એ અંદર કઈ જગાડી છે. હું ઘણી વાર મુંબઈમાં મિત્રોને સ્વાધ્યાયમાં પૂછું છું, તમે એ વિચાર કર્યો કે કેટલા જણ તમને પ્રેમ કરે? તમે આપણે કોઈ જાણે હું કેટલાને પ્રેમ કરું છે મને વિચાર છે, અને કેટલા જણ હું પ્રેમ કરું છું છતાં મને રિસ્પોન્સ નથી આપતા, એની ફરિયાદ નું લિસ્ટ રાખું છું. બીજા સમજાય ને, મારી બધા તમે ફરિયાદ છે. મેં એ વિચાર નહીં કર્યો કે કેટલા જણ મારા ઉપર પ્રેમ કરે છે, હું એને રિસ્પોન્સ કરતો નથી, કરતો નથી રિસ્પોન્સ. સમજાય ને, મેં એના સ્વીકાર, એનું એક્સેપ્ટન્સ નથી કર્યું, એક્નોલેજમેન્ટ નથી કર્યું, નથી કર્યું. થાય મેં કોઈ દાડો મારી દીકરીને કે મારા પડોશમાં રહેલા મિત્રને કે મારા એ વૃદ્ધ જૂના મામાને મેં કોઈ દાડો કહ્યું નહીં, મામા હું અમેરિકા જઉં છું. આવું તમને ખૂબ ચિંતા થાય છે મને, કે ભાઈ થાય ને હવે, હા તું આટલી દોડે તો શું કરવા કરે છે? ચિંતા નહીં કરતા ભગવાન રક્ષા કરે છે. એક્નોલેજમેન્ટ કહેવાય, નથી કરવા મેં એક્નોલેજમેન્ટ, અમે આ એક્નોલેજ નથી કર્યું. તમે વિચાર કરજો તમારામાં એક્નોલેજ કર્યું કે નથી કર્યું. અને અને આપણે સ્વાધ્યાય કરી લેવો છે. હા, કે હું જૈન ધર્મમાં નિષ્ણાત બની જાઉં, નિષ્ણાત પણ નહીં આવે. સમજાતે આ નિષ્ણાત પણ આવવા માટે આત્મગુણો કેળવવા પડશે, સન્મુખતા કેળવવી પડશે. આ સન્મુખતા છે, ધીસ ઇઝ ધ સરેન્ડર. આ સરેન્ડર છે કે જયારે આપણે એનો સ્વીકાર કરીએ છીએ. નંદા એ સ્વીકાર સમ્યક હતી, સમ્યક હોય સ્વીકાર કર્યા વગર રહે નહીં. સમ્યક અને અસમ્યકમાં ફેર આ છે, મારું કોની પાસે કેટલું લેણું છે એનું ખિતામાં લિસ્ટ મિથ્યાત્વ છે. મારે કોનું કોનું કેટલું દેવું છે એનો પૂરેપૂરો ખ્યાલ તમે દર્શન શરૂ થયું. તમે દર્શન આ છે, આ છે મારે કોનું કેટલું દેવું છે મને એનો ખ્યાલ છે. અરે લેણું રહી ગયું તો રહી ગયું, મિથ્યાત્વ એનો ભેદ કહું છું. તીર્થંકર ભગવાન ને અમે દેવ માનીએ, એની કઈ જવાબદારી? કઈ જવાબ? પાંચ મહાવ્રત પાલતા હોય એને અમે ગુરુ માનીએ,
અને આ દયાને અમે ધર્મ માનીએ, અને હું પાછળ માનું કે હું માનું છું. ચેક કર્યું મેં, ચેક કર્યું ડાયાબિટીસ મને છે કે નહીં એ કર્યું. અને જો આ ચેકિંગ આવશે ને તો મને સમજાવશે, સમજાને 3.5% ડાયાબિટીસ નથી, 7% મારું અને તમારું મિથ્યાત્વનું ડાયાબિટીસ 7% છે, સમજાય ને? પેલી સુપડાની વાત આવે છે એવી રીતે ભગવાને કૌશામ્બીમાં પ્રવેશ કરતા જે અભિગ્રહ કર્યો, સુપડાના ખૂણે રહેલા અરતના બાકુલા. સુપડું શું છે? આગળથી પોળું છે, સમજો. સુપડાનો તત્વાર્થ છે આગળથી પોળું હોય, પાછળથી સાંકડું હોય. સુપડું આગળથી પોળું ને પાછળથી સાંકડું, એટલે મારું હૃદય વાતો કરવામાં બહુ આમ આવે. અરે તમે તમે ઇન્ડિયા હો, આપને ઘેરું થશું, તમારે તે બીજે ઉતરાય ને, સમજાય ને? અને મુંબઈ જો તમે કોઈ વખત મળી જાઓ ને આમ દૂરથી, પેલા બેન લાગે છે તમને ક્યાં પાછું લઈ જવા પડશે ઘેરે. આગળથી આટલું પહોળું હોય, પાછળથી આટલું સાંકડું. અમારું એવું સુપડા જેવું છે. આ સ્વીકાર આવે ને, સમય દર્શન યા સાયન્સ છે. સમય દર્શન સામાન્ય વસ્તુ નથી. સમય દર્શન અમને આવી ગયું. ઉત્તરાખ મારા દેવ છે, પાંચ મહાવૃતધારી મારા ગુરુ છે, અને અને દયાનો મારો ધર્મ છે, મને તમે દર્શન છે. હવે મારો અનંત સંસાર લિમિટેડ બની ગયો. હવે તો ઉત્કલ પરાવર્તમાં હું મોક્ષ થઈ ગઈ, ભ્રમણામાં રહીએ નહીં અમે. હું અને તમે એની ભ્રમણામાં રહીએ. તત્વ છે આ, આ ખોટી વાત નથી, આ શાસ્ત્રની વાત છે. અમે શબ્દાર્થને પકડ્યો, અમે શબ્દાર્થને પકડ્યો જે મને તમને કહેવું છે. કારણ કે પિતા ચિંતા કરે છે, વાત આવી એટલે એને સ્વપ્ન, અને સ્વપ્નમાં એને સ્વપ્નમાં એને 7 મજલાનો મહેલ છે. 7 મજલાના દરેક બજે શ્રેષ્ઠ એવો પ્રકાશ, આશ્ચર્ય થઈ ગયું. એ મહેલ ની અંદર મધ્ય ભાગમાં 4th મજલે, આ 4th મજલો આ છે. તમે બહાર કોઈ 7 મજલાનો મકાન નો વિચાર નહીં કરતા. એમાં એક દીપક બળતો હતો, નિર્ધુમ વર્તેર પ્રવર્જિત તૈલ પૂર. કેવો દીપક હતો, જે દીપક ની અંદર મેસ ધુમાડો નીકળતો નતો, મેસ રહિત દીપક હતો, કંપ રહિત દીપક હતો. એવો હોય તો એની જોત હાલતી હોય, હાલતો નતો, અને તેલ રહિત દીપક હતો. એને આવો દીપક જોઈ થઈ ગયો, બધે સરખો પ્રકાશ. અરે 4th મજલે હોય તો 4th વધારે હોય, 1st મજલે કેમ પ્રકાશ, અને 4th મજલે દીવો હોય તો 7th મજલે કેમ પ્રકાશ. આ દીવો લોકોત્તર દીવો હતો, લોકોત્તર દીવો. બસ એને મનની અંદર નક્કી કર્યું, પરમેશ તો જેની પાસે આવો દીવો હોય એને પરમેશ, એને શબ્દાર્થ લીધો. નંદા એ શબ્દાર્થ પકડી લીધો. તમે કેવી બુદ્ધિ, એ મોટી ભૂલ કરી. હું આ એટલે કથા કહું છું, હું ને તમે શાસ્ત્રનો શબ્દાર્થ ન પકડી. તમે શબ્દાર્થ નહીં પકડતા, તમે વિચાર કરજો. હું હરિયંત દેવ માનું છું, શું માનીએ છીએ આપણે હરિયંત દેવ? હરિયંત ની આજ્ઞા નું પાલન કર્યું. આ માર્ગ ની અંદર એક ભયંકર દ્રષ્ટિ વિસર્પ છે, માટે ભગવાન તમે જશો નહીં એમ પ્રભુએ કહ્યું. કહ્યું પેલાઓએ, કહ્યું ગામના માણસોએ, ભગવાન એ તરફ કહ્યા. હું નહીં જઉં તો કોણ જશે? ભગવાને વિચાર શું કર્યો? ચંડ કૌશિકનો વિચાર કર્યો. હેમચંદ્રાચાર્ય મહારાજ લખે છે, એક ક્ષણભર ભગવાન ઉભા રહ્યા. કેમ ઉભા રહ્યા એને લખ્યું નથી, પણ સમજાય છે. એ સર્વની વાત સાંભળી અને મને ને તમને ભય થાય. ઓ હજુ એને સળગી જઈએ, જલ્દી ભાગીએ નથી. મને શું થાય, તમને શું થાય એ વિચાર કરજો. ભગવાન ને શું ભગવાન કોણ જશે? પણ મારા ગયા વગર કેમ ચાલે? અરે આને આના સમાચાર સાંભળ્યા પછી ન જવું એ બને કેમ? ભગવાન ની તરફ ગયા. હું અને તમે શું કરી? મુંબઈમાં હું જતો એક્સિડન્ટ થયો, ન ઉભા રહેવું.
હા બાકી પોલીસ કે તમે હાજર હતા ને નામ નોંધો સમજ્યા ને કિરણભાઈ મોહનભાઈ અલસબા કોટ સાક્ષીમાં આવજો તમે ક્યાં લગડામાં પડી એ તો જેનો થયો એનો થયો એક્સિડન્ટ તમે વિચાર કરી લો અને હું શબ્દોમાં એમ કહું કે હું વિતરાગને દેવ માનું છું અમે શબ્દાર્થને પકડ્યું છે નંદાએ શબ્દાર્થને પકડ્યો નંદાએ કહ્યું કે આવો દીવો હોય ને તમે દ્રષ્ટિ જોઈ આવો દીવો હોય એનું એનો એનો માલે જલા હલા થતો એ જગતમાં શ્રેષ્ઠ સ્થાન પામેલો એને ડિક્લેર કર્યું એને કહ્યું જાહેર કરો આવો દીવો જે કોઈ લાવશે એને લક્ષ્મણ રાજની કન્યા લગ્ન કરશે નંદા એની સાથે પ્રતિજ્ઞા ભૂલ હતી આવી ભૂલ હું તમે ન કરી એ માટે આ શાસ્ત્ર ની કથા છે શું નગર ની અંદર નાગિલ નામનો યુવાન હતો એને નંદા ખૂબ વાલી હતી એને પ્રિય હતી એને મનમાં થતું કે ક્યાં નંદા ને ક્યાં હું જુગારી હતો જુગારી હતો નંદાની વાત છે એ સમય બુદ્ધિ છે આ નાગિલ જુગારી ની વાત છે હું છું તમે છો જીવન જેને જુગારમાં મૂક્યું છે એવો અનાદિકાલ થી ભ્રમણ કરનારો આ જીવ એ નાગિલ છે એને લાગે નંદા મને ક્યાંથી મળે રાજકન્યા મને ક્યાંથી મળવાની ન મળે કોઈ પણ વસ્તુ તમને મેળવવી હોય તમે સંકલ્પ કરો એકલા સંકલ્પ થી કામ લાગે અમે વિકલ્પ કરીએ મેં તમને કીધું સંકલ્પ વિકલ્પ બે શબ્દો છે નેગેટિવ વિકલ્પ છે શું ક્યાંથી મળે આવો દીવો તો ક્યાં મળે કે ઓછો વેચાતો મળવાનો હતો મેં ઘણા સ્ટોરમાં જોયું મેં ઘણાને પૂછ્યું અરે બીજાને ખબર હોય તો દુકાનદાર જ એ દીવો લઈ અને રાજકન્યાને પડી ના બેસે મને વેચે શું કરું વિકલ્પો કર્યા મેળવ્યા વગર રહું ને કઈ બાબતમાં આપણે સંકલ્પ કર્યો તમે તમે કેવી એક બાબત તો મને કહો ભગવાને ફોર્મ્યુલા બતાવી સંકલ્પ પછી જો તમે દ્રઢપણે એને વળગીને એની પાછળ જઈને જો તમે સાધના કરો વહેલી કે મોડી સિદ્ધિ મળ્યા વગર રહે નહી અને નાગીલે નક્કી કર્યું જુગારી હતો જુગારીઓમાં બે વસ્તુના સદગુણ હોય છે જેનામાં 98 દુર્ગુણ હોય એમાં પણ સદગુણ હોય છે એ તમે ભૂલશો નહીં આ જગતમાં એવું કઈ નથી એમાં સદગુણ એક પણ મળે નહીં તમને કાળોતરા એવા કાળા નાગના ચહેરામાં પણ એક સદગુણ છે લેપ્રસી નું દર્દ એ વડે મટે છે વૈદ્ય એ શોધી કાઢ્યું છે એવું હલાલ ઝેર જો કાળોતરો ના કરડે તો તત્ક્ષણ મૃત્યુ પામે એ ઝેરમાં પણ હોવું જોઈએ આ વિશ્વની વ્યવસ્થા છે અને વિશ્વની વ્યવસ્થા છે એટલે શાદવાદની આપણે વાત કરી શાદવાદની એટલે વાત કરી સમજ્યા ને એવું ગાઢ અંધારું જેમાં કઈ ન દેખાય એ અંધારું આપણને દેખાય છે કયા પ્રકાર થોડી દેખાય તમે કોઈ વિચાર તો કરો આંખ મીચીને વિચાર કરો અંધારું દેખાય છે એકદમ અંધારું દેખાય છે કયા પ્રકાર થોડે હું અંધારું જોઉં છું આ અંધારું હું કયા પ્રકાર થોડે જોઉં છું પ્રકાશ તો તમે વિચાર કરો કોઈ પ્રકાર થોડે અંધારું જોઈએ છે અને કૈવલ્ય સિવાય ગમે એવું અજવાળું હોય એ ગમે એવા અજવાળામાં પણ અંધકારના અંશો રહેલા છે ચોક્કસ રહેલા છે એ ચોક્કસ અંશો રહેલા છે બસ અહીંયા સંકલ્પ કર્યો કયો સંકલ્પ કરેંગે યા મરેંગે નંદા મેળવી છે આવો
मेथ रहित, कंप रहित, तेल रहित, दीवो मिलगा वगैरह रहोगे, रहो ये बात पकड़ी समझा। विरूपाक्ष नामनो नगर निबार, नगर निबार विरूपाक्ष नामना यक्ष नो मंदिर है, ये विरूपाक्ष नामना यक्ष नो मंदिर समझा। इधर एक नगर निबार विरूपाक्ष, विरूपाक्ष यक्ष એટલે મેં કાલ તમને કહ્યું ને અરવાચીન વિજ્ઞાન તમે બાર ની સિદ્ધિઓ ની પાઈ વિરૂપાક્ષ છે, રૂપ એનું બેડોળ છે, એના એક્શન રિએક્શન ને પરિણામો કેટલાક હાનિકારક પણ છે સમજ્યા ને, તમે જેટલા પ્રિય લાગે એટલા નુકસાનકારક પણ છે વિરૂપાક્ષ એક્શન ની એના સાધના। પહેલે દિવસે તમને કહ્યું હતું એમ આઈન્સ્ટાઈને પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને કાગળ લખ્યો હતો કે જો તમે શોધવાનો પ્રયત્ન નહીં, અમેરિકા યુનાઇટેડ સ્ટેટ જો પ્રયત્ન નહીં કરે તો જર્મનો એટમિક એનર્જી શોધી કાઢશે, આખી દુનિયા નાઝી બની જશે। આને આઈન્સ્ટાઈને કાગળમાં લખેલું, એનો દોષ તમારા ઉપર આવશે, મારા ઉપર આવશે। અને પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ કેટલી મોટી રકમની ચાંદી પોતાના પ્રેસિડેન્શિયલ વીટો પર પાસ કરી, દુનિયાને ખબર નહોતી એટમિક એનર્જી શોધાયા પછી આ વાત બહાર આવી, પ્રકૃતિમાં આ છે, તમે ખટખટાવો ખુલી જશે। કેમ ખુલે છે? આપણને લાગે કે દુર્ભાવ વાળાથી ખુલ, દુર્ભાવ વાળાથી રાક્ષસોની વાતો આવે છે, શિવ ભગવાન પ્રસન્ન થઈ જાય સમજાય, રાક્ષસોને પણ દાદા શું કઈક બાકી રાખે અંદર, રાક્ષસો બધા માંગે આ માંગે સમજણ મરું જ નહીં તો પ્રસન્ન થનાર શિવજી હોય કે વિષ્ણુ હોય, એ કે ભાઈ એવું તો ના આપી શકું, બધા કોમ્બિનેશન કે તો પેલા એ કોમ્બિનેશન કીધા, દિવસ ન મરું, રાત્ર ન મરું, હથિયારથી ન મરું, જૈનથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, દિવસ કેટલા કોમ્બિનેશન કીધા એને, એને કે શીખવું એ, હું પ્રહલાદના પિતાની વાત કરું, નરસિંહને અવતાર લેવો પડે, દિવસે નહીં ને રાત્રે પણ નહીં, સંધ્યા કાલે માર્યો, ઘરની બહાર પણ નહીં ને અંદર પણ નહીં, ઉમરા ઉપર માર્યો, શસ્ત્રથી પણ નહીં ને વિષથી પણ નહીં, ન ખબર એ માર્યો, તત્વ છે હવે તમાર તત્વ છે, તત્વ છે આ, એ કરતા નથી, આ તો શબ્દાર્થ છે, આ શબ્દાર્થની પાછળ, શબ્દાર્થની પાછળ જે ભાવાર્થ છે, ભાવાર્થ પછી જે રહસ્યાર્થ છે, તમે એમાં ઊંડે જાઓ તમને સમજા છે, એમાં ફોર્મ્યુલા ભરેલી છે, એની અંદર ફોર્મ્યુલા ભરેલી છે, અને મેરું પાછી પ્રસન્ન છે, માગ માગ માગે તે આપ, અને નાગીલે કહ્યું મને એવો દીવો આપ કે જેમાં મેપ થાય ને તમારું નીકળે ને, અને જેની અંદર કંપ હોય ને એમાં તેલ પૂરવું ના, ઇલેક્ટ્રિસિટી શોધાઈ ગઈ, આ છે જો કામ થતો નથી, ધુમાડો નીકળતો નથી, તેલ પૂરવો પડતું નથી, પેલો લઈ આવ્યો નંદાને પરણવું પડે, આ તો નિયમ નો ભંગ કરવો પડે, નંદા નિયમ નો ભંગ કરે એમાં હતી નહીં, હતી નહીં, શબ્દ અર્થ પકડ્યો, પહેલી ભૂલ કરે શબ્દ અર્થ, એટલે શાસ્ત્રમાં એક બીજી વાત પણ આવે છે સમજા ને, ધર્મ શું છે શોધવા માટે નીકળ્યો, એ ગામની અંદર ગયો, એક સન્યાસી મળે, પરદેશી લાગો છો તમે, એને કીધું હા ક્યાં જાઓ છો, પાટલીપુત્ર, એને કીધું મારે ત્યાં જમજો, આજ ક્યાંક જમવાનું તો હતું જ સમજા, એને કહ્યું ભિક્ષા લઈ આવું તો આપણે અહીંયા જમીશું, શું હજી વાર છે ભિક્ષા ની, બેટા પૂછું શું કરો છો તમે, પેલા સન્યાસી એ કહ્યું ગુરુ હતા અમારા, અમે બે શિષ્યો હતા, ગુરુ નો અંતિમ વખત આવી ગયો, ગુરુ નો મૃત્યુ નો વખત આવ્યો સમજાવે, હવે ગુરુ મહારાજ ને કીધું ટૂંકમાં મુઠ્ઠીમાં આવે એ પ્રમાણે ધર્મ આપો, તો ગુરુ મહારાજે ધર્મ સમજાવે, ગુરુ મહારાજે કીધું ધર્મ ના ત્રણ નિયમ છે, સુખે સુવું, મિષ્ટાન ખાવું, અને
અને લોકોને અનુસર અમે બે શિષ્યો હતા. ગુરુએ કીધું આમ અમે બે શિષ્યો હતા. શું આ ગામમાં આવ્યા? મેં વિચાર કર્યો કે લોકોને આપણે અનુસરવું હોય તો વૈદક કરવું છું, હાથ જોતા શીખવું છું. તરત એની સામે જોઈ એની આંખોમાં એને કહેવું જોઈએ શનિ મંગળ લાગે છે તો પેલા ને કઈ તકલીફ તો હશે. પેલો કે આ બાપજી જુઓ તમે પેલા ચાલ્યો દુકાન શરૂ થઈ ગઈ. પછી કોઈને નમકાર બતાવો ને કોઈને ગાયત્રી બતાવો ને કોઈને ઓમ નમ શિવાય ને કોઈને નમો રિયંતાન, જેને જે લાગે ચાલ્યું. હા, એટલે કે મેં એમ કર્યું છે, સમજા કે. અને પછી મિષ્ટાન ખાવું તો લોકો મને લઈ જાય તો હું કહું ભાઈ હું તો એટલું મિષ્ટાન ખાવું. પેલો ખુદથી તે ખબર હવે આજે હું અહીંયા આવું છું તો મને સામેથી પૂછે કે ભાઈ શું ખાશો, અને હું પણ પેલા ની બાપા કહું હું એટલું મિષ્ટાન ખાવું છું. બહુ સરસ શીરો કરી આપીએ તમને, ખાધા જ કરો બેઠા બેઠા. પછી પેલા જિજ્ઞાસુએ પૂછ્યું પછી, તો કે એક વખતે જમીનદાર ની દીકરી બાંધી હતી તાજી થઈ ગઈ. જમીનદારે મને કીધું કે હું તમારા માટે એક રહેવાનું મકાન બંધાવી આપું. મેં કીધું ના, 56 મણ ઋણી એક તળાઈ બનાવી આપો કે હું સુખે સુઈ જો બધું આ તળાઈ છે. પણ તમારો પેલો જે ગુરુ મેં ગુરુ બંધુ હતો એને લાગ્યું કે આ બરાબર નથી. એમ વિચારી ગયો આગળ એક ગામ છે એ જગ્યાએ ત્યાં રહે છે. પેલો જઈને ભિક્ષા લઈ આવ્યો ને ખાઈ લીધું. આ જિજ્ઞાસુ ને લાગ્યો આ શબ્દ અર્થ છે, આ અર્થ ગુરુ મહારાજ કહે નહી, તમે દીપ જજો. હા ગુરુ મહારાજ આ અર્થ ને અર્થ આ ન હોય ત્યાં પહોંચ્યા તમે બીજો મળ્યો એ કે આ ભોજન મારી સાથે કરજો. સમજ્યા ભલે કે તમે ધર્મ શું સમજ્યા એને એ જ વાત કીધી, મને રિપીટ નથી કરવી. અમે ગુરુ હતા ને બે અમે બંધુ હતા ને સાથે રહ્યા. ગુરુએ મળતી વખત આખી સુખે સુવું મિષ્ટાન ખાવું લોકને અનુસર. મારો જે ગુરુ બંધુ હતો એ દરરોજ મીઠાઈ ખાય, મને લાગ્યું નહીં. તો કે તમે શું કરો ના, તો કે હું આટલે દાડે ખાઉં છું, કઈક તારો ભૂખ્યો રહું બીજે દાડે ભોજન કરું. એવી કકડી ને ભૂખ લાગી હોય ને લુકો ચૂકો જે રોટલો મળે મીઠો અમૃત જેવો લાગે. અર્થ કઈક બેસે છે, સમજાય કે મીઠાઈ ને બદલે કે અમે ગુરુ નો આવો અર્થ હોવો જોઈએ. પણ કે તમે સુખે સુવાની વાતમાં શું કરો, તો કે કોઈને લોકોને તમે કઈ રીતે અનુસરો છો કે લોકોને મળતો જ નથી. બધા જે કોઈ આવે કે સાધના માટે તમારા ગામ બહાર રહ્યો છું, પેલા કે અમે તમારી સેવા શું કરીએ, ફરીથી નહીં આવવાય, તમે અહીંયા નહીં આવવા. તમે આવતો નહીં, તમે મને પૂછતો નહીં, મારી સગવડતા કરતો નહીં. એને કહું કહું તમને મારી નિષ્ફળતા જોઈ લોકોને ઘણો ભાવ થાય છે. બાકી તમે સુખે સુઈ કેવી રીતે જાઓ, સમજાય? આખો દાડો એકલો સ્વાધ્યાય કરું, ધ્યાન કરું, ધ્યાનમાં થાકું તો સ્વાધ્યાય કરું, સ્વાધ્યાય થી ઉપર ચડું તો ધ્યાન કરું, ધ્યાન ને સ્વાધ્યાય, સ્વાધ્યાય ને ધ્યાન, ધ્યાન ને સ્વાધ્યાય, સ્વાધ્યાય ને ધ્યાન. સુખે નિંદ્રા આવી જાય મોડી રાત, મહાત્મા ને પૂછે છે કે ધર્મ તત્વ શું છે, એ કે સુખે સુવું મિષ્ટાન ખાવું અને લોકને અનુસરવું. સાતમો અર્થ આચાર્ય ને પૂછે છે કે સાહેબ પણ એનો રહસ્યાર્થ શું છે, આ તમે કીધો એનો કોઈ તત્વાર્થ છે? એ કે હા, સમજ્યા? તત્વાર્થ એનો એ છે સુખે સુવું ગમે તે ક્ષણે મૃત્યુ આવશે એ સમજી, અને જેટલા ભૂતકાળમાં દુષ્કર્મો કર્યા હોય જે કોઈ અનંત અનંત જીવો સાથે અનાદિકાળ થી ભવભ્રમણમાં થયું હોય એ બધાનું ખમાવી સંધારા પોરથી ની અંદર આ મારો અંતિમ સમય છે એમ સમજી અને સમાધિમાં રહેવું એ સુખે સુખ છે.
તત્વાર્થ છે, આગળ અનુભવાર્થ છે. તમે શબ્દને નહીં પકડો, આપણે શબ્દને પકડ્યો. કેમ તમે સાક્ષીતાને એમને કીધું તું ને સુખે સુઈ જાઓ, હું ઊંઘી જાઉં છું, સુઈ જાઓ તમે, અનંતા ભવ સુતા રહેશો. અમે ગુરુની આજ્ઞા સમજ્યા નહોતા. એને પૂછ્યું તો મિષ્ટાન ખાવું એનો અર્થ શું છે? આત્માના અનુભવમાં રમણતા કરવી, મિષ્ટાન ખાવું. જ્ઞાન વાળી આત્મ અનુભવમાં જે રમણતા થાય, જ્ઞાનસ્થ મહાત્માઓ જે રમણતા કરે છે, આનંદ ગંજી અને હરિભદ્ર ધ્યાનમાં જે રમણતા કરે, આ મિષ્ટાન ખાવાની વાત છે. મિષ્ટાન ખાવું એ ચંદુ હલવાઈ ની દુકાને થી વેચાતું લઈ આવવાનું મિષ્ટાન હતું નહીં. અમે એનો એ અર્થ કાઢ્યો. અમે આ અર્થ ન કાઢીએ, અમે આ ભૂલ ન કરીએ. અને કે લોકને અનુસરવું એ કેમ થાય? તો કે લોકને અનુસરવું એટલે એટલે જય વેરાયની અંદર છે લોક વિરુદ્ધ ચાઓ. અને લોક વિરુદ્ધ ચાઓ એટલે લોક વિરુદ્ધનો ત્યાગ. તો લોક વિરુદ્ધનો ત્યાગ એટલે એટલે પાટણ પાલનપુર ને અમદાવાદમાં ચોપટા પર બેસીને આમ આમ કરતા જે ચોવટ કરતા હોય છે એ લોક છે. તમે લોક એ માન્યા, લોકો થી વિરુદ્ધ ન કરવું. અરે આ લોક છે, આ લોક કોસ્મિક ઓર્ડર થી વિરુદ્ધ ન કરવું. લોકો થી વિરુદ્ધ કરવાની વાત હતી. અને આ શાસ્ત્રકાર કે અમે લોકોના તો બહુમતી કરીએ, ઘણા કે એનાથી આપણે વિરુદ્ધ ન કરવું. યશો વિજય મહારાજે 350 ગાથાના સંબંધમાં કીધું છે, થોડા આર્ય અનાર્ય જન્મ. એ વખતે લોકો કહેતા જુઓ બધા આમ કરે છે, બહુમતી આ છે. આજની ડેમોક્રેસી જે છે ને અમારા ભારતમાં, કે બહુમતી આવી છે. થોડા આર્ય અનાર્ય જન્મ, આર્યો ઘણા થોડા છે. અને આર્ય એટલે, આર્ય એટલે ચાણક્ય આર્ય ની વ્યાખ્યા. હું ને તમે આર્ય નથી, આર્ય ની વ્યાખ્યા આપી છે ચાણક્ય. નતુ એવ આર્યસ્ય દાસભાવ. આસક્તિ જેનામાં ન હોય એ આર્ય છે, જેનામાં નિરાસક્તિ હોય એ આર્ય કહેવાય, એ આર્ય કહેવાય. પછી એ પછી એ ઇન્દ્રમૂર્તિ ગૌતમ હોય, હરિકેથી ચંડાળ હોય, આર્ય એ છે. નતુ એવ આર્યસ્ય દાસભાવ, જેની અંદર આસક્તિ નો ભાવ ન હોય એ આર્ય છે. તો આજે આર્યત્વની વ્યાખ્યા છે, સમજા કે નહીં? આજે આર્યત્વની વ્યાખ્યા છે. તો જય વિનાયમાં લોક વિરુદ્ધ ધર્મ માં સત્તા. હું આ ચિત્ર જે વારંવાર મૂકું છું, આ એક પર્સ છે, એના ફોટોગ્રાફ માંથી ફોટોગ્રાફ છે. ખાલી જરૂર કરેલી છે. મહાત્માઓની પૂજા કરે છે. એક વાર એક આચાર્ય ભગવંત મેં પૂછ્યું, વિશ્વ આવું છે, મને કે તે શબ્દાર્થ કીધો, તને રહસ્યાર્થ એની હજી ખબર નથી. સાહેબ મને ખબર નથી રહસ્યાર્થ. એમને જણાવ્યું કે આ વિશ્વ વ્યવસ્થા જે ચાલી રહી છે, જે અટલ નિયમો ઉપર આ વિશ્વ વ્યવસ્થા ઉભી છે, મારો ફેંકેલો દુર્ભાવ મને જ આપવાનો છે. તમારા માટે મેં ખરાબ વિચાર કર્યો છે, તમારી નિંદા, તમારા માટે કઈ નેગેટિવ ફેંક્યું છે, મને અથડાવાનું છે, મને અથડાવાનું છે. મેં ફેંકેલો સારો વિચાર મને તમે આપવાનો છે. આ કોસ્મિક ઓર્ડર છે. મારું કરેલું કર્મ મારે ભોગવવાનું છે. પ્રભુએ કહ્યું, હે ગૌતમ, 10 લાખ ગાયોની અંદર વાછડું પોતાની ગાયને પોતાની માતા દે સુધી કાઢે. બધી ગાયો સરખી હોય, વાછડું બીજી માં પાસે નહીં જાય. 10 લાખ ગાયોમાં વાછડું જેમ પોતાની માતાને સુધી કાઢે છે, એમ આપણે કરેલું કર્મ આપણે ગમે ત્યાં સંતાઈ આપણને સુધી કાઢે. સુધા વગર રહેશે નહીં, એ સોદા વગર રહેશે નહીં. આપણને જ પકડશે, આપણને પકડ્યા વગર રહે નહીં.
સમજી રાખો. હા, એ આપણું કરેલું કર્મ છે, બાકી છૂટવાનો પ્રયત્ન કરીએ તો ચાલે ને. એક અરેબિક કથાની અંદર આવે છે, સમજ્યા ને, એક બેટોળ અને કુરૂપ, એકદમ બેટોળ અને કુરૂપ, સમજ્યા ને. એવો એક મનુષ્ય હતો, એક શ્રીમંત આરબ, જેને દત્તો નોકરો હતા, એનો જબ્બો નોકરો એ ઉપાડેલો હતો. એને એને જોયો, પેલાએ આમ કર્યું, આરબ ભયભીત થઈ ગયો. પેલો નજીક આવ્યો, પેલો નજીક આવ્યો, એને કહ્યું કે ભૂલ તો નહીં, હું મૃત્યુ છું, આ સંધ્યા કાલે તારો સમય પાકી ગયો છે. સમજાય? આરબ આરબ પેલા દસ જણને મૂકીને ભાગ્યો, એક એને ઘોડા માંથી એક ઘોડો લઈ લીધો, સમજાય ને, અને બધા માંથી ઘોડા પર બેસી બસરા તો રવાના થઈ. આ મૃત્યુ નો કોઈ મિત્ર હતો, એને મૃત્યુને કીધું, પેલો આરબ તો નાચી ગયો, પેલો આરબ ઘોડા પર બેસીને નાચી ગયો. મેં એને જોયો, મૃત્યુએ કીધું, ચિંતા નહીં કરો, મારી પાસે આવવા ગયો છે, કારણ કે બસરામાં મૃત્યુ છે આટલા, એટલે આ બસરા ગયો, એટલે આ બસરા ગયો. સમજ્યા ને? આ એક કર્મ છે. આવી જ આવી જ કથા આપણા પોતાના ભારતીયમાં આવે છે. શું કે એક વખતે વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી અને શિવજીને મળવા ગયા કૈલાસમાં. બાર બાર ગરુડ તો બહાર રહ્યા, વિષ્ણુ ભગવાન અંદર ગયા. ગરુડ એ પક્ષીઓનો રાજા છે. ગરુડે જોયું કે યમરાજ વિષ્ણુ ભગવાન શિવ ભગવાનની ઘરની પાછળ ઉપર એક કબૂતર ફફડતું છે. ગરુડે પૂછ્યું, કારણ ગભરાય છે કેમ? પેલું કબૂતર કહેવા લાગ્યું કે વિષ્ણુ ભગવાન આવ્યા એની પહેલા હમણાં યમરાજ અંદર ગયા. તો કે એમાં શું છે? યમરાજ ગયા તો અરે યમરાજ આમ કતરાતી આંખે મારી સામે જોયું, થોડું મારું આજે બાજુ લાગે છે. કોણ કે પેલું કબૂતર? ના, કે મારી તો કતરાતી આંખે જોતા હતા, મારું શું થશે કે હમણાં બહાર નીકળશે. જરૂર કે તું ગભરા નહીં, ચાલ મારા પર બેસી જા, હમણાં વિષ્ણુ ભગવાન અંદર ગયા છે કે તરત નહીં આવે. નીલ પર્વતની ગુફામાં ગરુડ લઈ ગયો અને એને મૂક્યું. હવે કેમ છે તું બોલ? તમારો ઉપકાર, સમજા ને. અને ગરુડ તત્ક્ષણ અશ્વ આવી ગયો, ગરુડે પૂછ્યું, ગરુડે કબૂતર બેઠેલું, તમારે કહું છું કબૂતર થી શું કામ? મને આશ્ચર્ય થઈ ગયું કે કબૂતર, આ કબૂતર નું મૃત્યુ સાત સાગર સાત પૃથ્વીની પાર નીલ પર્વતની ગુફામાં લખેલું છે અને અહીંયા બેઠું છે. તો હવે તો એના મૃત્યુનો સમય આવી ગયો, ક્યાંથી પહોંચ્યા? મને શંકા થઈ કે ખાલી વિશ્વમાં કઈ ગરબડ થઈ લાગે છે, કોસ્મિક ઓર્ડરમાં ધર્મ મહાસત્તામાં કઈ અવ્યવસ્થા લાગે છે. ગરુડ કે મહારાજ, હું એને હમણાં ત્યાં મૂકી આવ્યો. હાથ ઊંચા કરી હમણાં કહેવા માંડ્યા, જય સચ્ચિદાનંદ, વિશ્વ વ્યવસ્થાનો જય. આ વિશ્વ વ્યવસ્થા છે, સમજી ગયો? મારાને તમારો દુર્ભાવ ફેંક્યા હશે, દુર્ભાવ આવ્યા વગર, આપણને વળગ્યા વગર રહેવાના નથી. મેં અને તમે જો સદભાવ ફેંક્યા હશે, સદભાવ આવ્યા વગર, સદભાવ મને ને તમને સહાયક થયા વગર રહેવાના નથી, રહેવાના નથી. આ સાદો સિદ્ધાંત તમે સમજી રાખો. આ જિનેશ્વર ભગવાન ની વાણી છે, સમજાય ને? ખાડો ખોદે પડે, મેં તમારા માટે ખોદ્યો હશે, તમે તો પડશો કે નહીં પડો? હું તો અવશ્ય પડવાનો છું. આમાં આ વાત આપણે ભૂલીએ નહીં. અમારી ઉન્માર્ગે ગયેલી બુદ્ધિ ઘણી વાર
આ સત્ય નથી સમજવાથી, નથી સમજવાથી. મેં તમને કહ્યું હોય અમે શાબ્દિક અર્થો પકડ્યા છે. વિશ્વમાં સત્તા ને અનુસરવું, આ લોક ને અનુસરવું છે. જય વીરાય ની અંદર જે અર્થ કરવામાં આવ્યો ને, લોક વિરુદ્ધ જ ચાવું, કોસ્મિક ઓર્ડર નો ભંગું કરવું ને. મને ઘણી વાર કહ્યું લોક વિધિ એટલે લોકો થી વિરુદ્ધ આપણે ન કરવું, લોકો થી વિરુદ્ધ. સાડા 300 ગાથા ના ધવન માં અશો વિજય મહારાજે કીધું, થોડા આર્ય અનાર્ય જન્મ જૈન આર્ય માં થોડા, અનાર્યો ઘણા હોય, આસક્તિ વાળા ઘણા હોય, અનાસક્ત થોડા હોય, અને આર્ય માં પણ જૈન આર્ય માં થોડા, તેમાં એ પરિણત જન થોડા. અને જૈનો માય જેની પરિણતિ ભગવત ભાવમાં ઓતપ્રોત થઈ હોય ઘણા થોડા હોય, તેમાં એ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહુ મોડા, સાધુ ઘણા થોડા, ઇન ગીન આંગલીને ભેડે ઘણા એટલા છે, બાકી તો મૂંડાવેલા છીએ આપણે. માફ કરજો, એ સ્વામીજી મહારાજે આ કીધું છે. અને અશો વિજય મહારાજે પોતાનું નથી કીધું, હા હા આ સિદ્ધાર્થ ને કહ્યું છે, હરિભદ્રસુરીએ કહ્યું છે, એ એમને કહ્યું છે. મોટા ભાગ તમે માથું મૂંડાવ્યું સાધુ બની ગયા. કબીર એટલે કહ્યું, હું ક્રિટિસાઇઝ કરતો નથી, આ મને સાધુ થવું છે, હું સ્વાધ્યાય તમને ભેગા એ માટે કરું છું. આ ભાવમાં નહીં, આવતા ભાવમાં પણ સાધુતાનો ભાવ આવે. માથું મુંડણ એટલે સાધુતા નથી, અમે શબ્દાર્થ પકડ્યો. કબીરે કહ્યું છે, શિર મુંડણ મેં તીન ગુણ, સિરકી જાવે ખાજ, ખાને કો લડ્ડુ મિલે ઓર લોક કહે મહારાજ. અત્રણે ગુણ છે આમાં, પગે લાગે લોકો આમ સત્સંગ ધન મત દે આપણને, આપણે આશીર્વાદ આપી, આશીર્વાદ આપી, સમજા ને. ભવસ્તુ ભવસ્તુ ભવસ્તુ, શું આ નથી સાહેબ, આ કથા આ કે છે, આ કથા આ કે છે કે હું ને તમે એ ભૂલ કોઈ દાડો ન કરી. નંદાએ આ ભૂલ કરી અને એને પરણવું પડ્યું. સમ્યક બુદ્ધિ હું માર્ગ ગામી એવા આત્માને વરી છે. સમ્યક બુદ્ધિ ને હવે સમ્યક બુદ્ધિ એ કઈ રીતે વર્તવું જોઈએ, મેં તમે કહ્યું એના પિતાએ કર્મ બદલવા માટે, પલોટવા માટે, કર્મમાં પરિવર્તન લાવવા માટે નમસ્કાર મા મંત્ર એ ઉપાય છે. ને મેં ગઈકાલના વાર્તાલાપમાં કહ્યું, ઘણી જવાય ને નમોરિંતા નમોસ્તુતે, નમોરિંતા નમોસ્તુતે, પરમામાં વય માંગે. ના 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 ના, બિલકુલ નહીં. નમસ્કાર મા મંત્ર નમ્રતા આપવી જોઈએ. નમસ્કાર મહામંત્ર પોતાની ફરજે ચૂકે નહીં. નમસ્કાર મહામંત્ર વજ્રાદપી કઠોરાણે, પોતાની જાત પ્રત્યે વજ્રથી કઠોર હોય, મૃદુ નહીં કુસુમાદપી, સારા જગત પ્રત્યે કરુણાથી આર્દ્ર હોય. નમસ્કાર મહામંત્ર જે કઈ હિત બને, સારું બને, અનુકૂળ બને, દેવગુરુનો આભાર માને, મિત્રોનો આભાર માને, વડીલોનો આભાર માને, જે કઈ પ્રતિકૂળ બને પોતાના કર્મનો દોષ કે મારા કર્મથી બન્યું છે, ને મારા કર્મથી બન્યું છે. શું આ નમસ્કાર મામંત્રોની સાધના છે? નમસ્કાર મામંત્રો નવકાર ગણી જવો એમ નથી, નવકાર ગુણવાનો છે. તું મલ્ટીપ્લાય અવર સોલ વિથ નમ્રતા, સાચા અર્થમાં નમ્રતા, અને એની સાધના શરૂ કરી. કોને નંદાય? સાધના નિષ્ફળ જતી નથી, જતી નથી. એનું વર્તન પતિ પ્રત્યેનો જુગારમાં હારીને પેલો જયારે આવે ને, એને ભાવતી રસોઈ કરી, પ્રેમથી એને જમાડી. સ્વામી હજી બધું લો સમજ્યા કે ને, એનો ભાવ પારાવાર ભાવ એનો ઉભરતો, એનો પારાવાર ભાવ ઉછળતો હોય. આ પરિસ્થિતિ જેની છે, શું નવકારની આ સાધના છે.
કમ્પ્લેન ના હોય, એનું મોઢું બગડ્યું ના હોય, પેલો જુગાડ માંથી હારે ને એને સતરા પાસે પહોંચી જાય. એ કે હારી ગયો છું, આટલા પૈસા આપો, 50,000 દ્રવ્ય આપો. હારી પેલા આપે આપણે સાંભળી લઈએ ને પછી સાંભળીશું, એટલે એન્સાઇક્લોપીડિયા ડિક્શનરીમાંથી એક એક નો અર્થ. ના ના ના, એ અર્થ તમારે શોધવાનો છે, એ તમારે શોધવો પડશે. મેં અહિયાંથી છેલ્લા આપણે પહેલા વાર્તાલાપ કર્યા પછી હું ન્યૂઝર્ક થી ગયો ત્યારે તમને એક કથા મેં કહી છે, એ હું તમને યાદ કરું છું, સમજાને, તમે યાદ રાખજો. એ કથા અત્યારે હું ટૂંકામાં કહી દઉં કે જેનો તમારે વિચાર કરવાનો છે. એક સંન્યાસીને ચાતુર્માસ માટે ધર્મ કરવા કોઈ ગ્રસ્તને ત્યાં રહેવું હતું. હું આ કથા રિપીટ કરું છું, તમે જેને સાંભળી હોય એની માફી માંગી લઉં છું. એને કોઈ જગ્યાએ 4 મહિના પોતે ધર્મ સંન્યાસી હતા, એટલે કે વોરવા જવું એમ નહીં, રહેવાની સગવડ હોય, ખાવાની સગવડ હોય, ધર્મ કરવો. કોઈ જગ્યાએ ગામમાં જગ્યા નહીં મળી, કોઈએ એમને 4 મહિના રહેવાનું કીધું. એમને આશ્ચર્ય થઈ ગયું, ચોમાસું આવી જશે, મારે ધર્મ આરાધના નહીં થાય. કોઈ કે એમને કીધું પહેલો માલય છે એ હવેલીમાં જાઓ, એક ગ્રસ્ત તમને કદાચ કઈ નો કઈ ઉપાય બતાવશે. ગયા હતા ગ્રસ્ત, ઉભા ત્યાં પધારો, ભારત આસન ઉપર બેસો. એને સંન્યાસીને યોગ્ય આસન ફરમાવો. સંન્યાસીએ કહ્યું કે મારે ચાતુર્માસમાં ધર્મ કરવો, ઘણું ઉત્તમ. ચાતુર્માસમાં માત્ર શું કરવા, આખી જિંદગી ધર્મ કરવું છે. તમે કરો કે મને રહેવાની જગ્યા મળતી નથી, રહેવાની જગ્યા અમારા ઘરમાં રહો, આખી જિંદગી રહો, ધર્મ કરવો છે ને અહીં આખી જિંદગી રહો. મારે ત્યાં દેવગુરુની કૃપા છે, મારા રસોઈયા છે, મારા નોકરો જાગે રહો, તમારી સેવામાં હાજર રહે છે, તમે ધર્મ કરો. આશ્ચર્ય થઈ ગયું સંન્યાસી કે અરે કોઈક એવું છે જે જિંદગી તું તે ધર્મ અહીં કરો. ગ્રસ્તે કીધું પણ મારી એક શરત છે. સંન્યાસીએ કીધું શું શરત છે? ગ્રસ્તે કીધું એક શરત છે કે તમારે મારો પ્રત્યે ઉપકાર નહીં કરવો, તમારે મારા ઉપર ડોન્ટ ઓબ્લાઇજ મી. તમને એમ થાય કે આને ત્યાં ધર્મ કરું છું તો ચાલો હવે થોડો સદબોધ આપો, તમે ધર્મ કરો જે કરવો હોય તે, મારે તમે પ્રત્યે ઉપકાર બિલકુલ નહીં કરતા. પ્રભુએ પોતે આ કથા કહી છે, આ કથાનું ઊંડાણ અદભુત 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 છે, તમે વિચાર કરજો. સમજાય, એને આશ્ચર્ય છે. તમે ઘણી બધી ધીરો અહીં જિંદગી સુધી રહેવામાં તમારે આટલું કરવું પડશે એમ નથી, તમારે શું નહીં કરવાનું એ કીધું, એટલે તો મુશ્કેલી નથી, નહીં તો કરવું પડે એમ કે તમારે મારે ત્યાં જિંદગી સુધી રહેવો છે, ધર્મ કરવો છે, અહીંયા જમવું છે, અહીં રહેવું છે, રોજ 500 ઉડ્ડયન કરવી પડશે. હું ના કહું ભાઈ, આ તો સરસ એને એ કહી મારા ઉપર ઉપકાર કરતા. રહી ગયું બીજી જગ્યાએ જગ્યા હતી ને, રહી ગયા થયા તો ધર્મ કરતા. ભાઈ રસોઈયા આવીને તમારે પૂછે નાતામાં શું લેશો, ભોજનમાં શું લેશો, બપોરે દૂધ લઈ આવું, ફલાણું નોકર ચાકર ઉપકાર નહીં કરતા, મારા પર વાળવાનો વિચાર નહીં કરતા. ડોન્ટ ઓબ્લેજ. એક મહિનો વીત્યો તો હજી ચાતુર્માસ ત્રણ બાકી હતા, બીજા એક મહિનો વીત્યો તો મારા પગલાથી આવું થયું.
પેલા એ કીધેલું તો સાંભળાય એટલે એને આપવા તને ના આપવા. અરે રે સાહેબ, તમારો ઘોડો ગયો, બોલાય જ લે. ડોન્ટ ઓબ્લાઇજ મી, એને આશ્વાસન આપવાનું નહોતું. સન્યાસી પોતે બીજે દાડે સવારે ઉઠ્યા, નદી કિનારે નાવા ગયા, નાતા હતા નદીમાં. એટલામાં ઘોડાનો એમને હેરો સાંભળ્યો, જાડીમાં એ જ ઘોડો છે. ઉઠ્યા, જોયું, એટલો સફેદ ઘોડો બાંધેલો જાડને. ચોર લોકો રાત્રે 2 વાગે ચોરી કરીને જતા હતા ઘોડો. એટલામાં 200-300 યાત્રાળુઓ આ ગામના મોડું થઈ ગયું ને યાત્રા કરીને આવતા હશે. ચોરો ગભરાયા કે આપણે આપણે 4 જણા છીએ, પેલા છે 200-300 તો ટૂંકી નાખશે, ઘોડો તો જશે માર ખાધું, પકડાઈ જશું, જાડીમાં બાંધી દઈએ, પછી કાલ લઈ જઈશું. એમને જાડીમાં બાંધી દીધું ને ચોર પણ જતા રહે. સમજ્યા કે અમને નાતા નાતા ઉઠીને ઘોડો જોયો, આવીને નાયા પોતે, હવે ઘોડો લઈ પણ ન જવાય. સન્યાસીએ વિચાર્યું શું કરું, એટલે એમને પોતાનું એક વસ્ત્ર હતું ને એ રીચોવી અને સૂકવી દીધું. જાણું સમજ્યા કે ઘોડો ત્યાં બાંધેલો હતો, સન્યાસી ઘેર ચાલી ગયા. સમજ્યા કે જમવાનો સમય થયો, જમવા બેઠા. અરે સન્યાસી કીધું, મારું કપડું રહી ગયું, હું જઈને લઈ આવું. અરે શેઠ, કે આટલા નોકર ચા કરો છે ને તમે ક્યાં જાઓ સાહેબ, તમે આ ધૂપમાં ક્યાં જશો? જ્યાં જઈને સાહેબનું કપડું લઈ આવો. નોકર ગયો, કપડું લઈ આવ્યો, ઘોડો લઈ આવ્યો. સમજ્યા કે સન્યાસી વજન કરતા હતા. પેલા એ કહેલું કે શરત એક છે, ડોન્ટ ઓબ્લાઇજ મી, તમે જો મને પ્રતિ ઉપકાર કરવાનો પ્રયત્ન કરશો તો વરસતા વરસાદમાં તમારે ચાલી જવું પડશે, તમે રહી નહીં શકો મારા ઘરમાં. પછી શું, પેલા ભોજન કરતા હતા, ઘોડો આવેલો જોયો એમ, એટલે તરત સન્યાસીની સામે જોયું. સન્યાસી ઉઠીને હાથ લઈને ચાલી ગયા. કથાનો અર્થ તમે કહે છો, હું પૂછું તમને, જતા પહેલા અહીંયા સમજાય, કારણ કે આ મશીન ચાલવું જોઈએ. હા હા, તમે હું રેડી રેકનર છું, તમે સમજતા હો ને કે ઓથોરિટી ડિક્શનરી તરીકે અર્થ આપણે કાઢીને જોઈ લઈશું. ના ના ના, અર્થ તમારે ઉગાડવાનો છે, ઉગાડવાનો છે. મેં તમને કહ્યું ને આનો અર્થ તમે કહેશો ને, ભગવાને આવા આવા પ્રસંગો કીધા છે. રાજા મૃત્યુ પામતો, રાજાએ કહ્યું કે મારી પાછળ મારા હાથીઓ છે, એના ભાગ પાડવાના છે, અડધા હાથી મારા જ્યેષ્ઠ શ્રેષ્ઠ વડા પુત્ર ને આપ્યો, બાકી વધે એમાંથી 2/3 સમજ્યા ને, શું મારા નાના ફટાયા ને આપજો, નાનો રાજપુત્ર હતો. સમજ્યા કે પછી જે વધે એના 2/3 મારી દીકરીને આપ. 70 ભાગ પાડી દે. સમજ્યા, મંત્રી પોતાના હાથી ઉપર બેસીને આવ્યા, 18 હાથી થયા, 9 મોટાને આપ્યા, 2/3 બાકી 9 વધ્યા, એના 2/3 6 હાથી બીજા નાના પુત્ર ને આપ્યા. સમજ્યા, બાકી 3 વધ્યા, એના 2/3 2 હાથી એની દીકરીને આપ્યા, 1 હાથી પેલો વધ્યો સુબુદ્ધિ નો, સુબુદ્ધિ બેસીને ઘેર ગયા. તમે વિચાર કરજો, વિચાર કરવા એ તો કરવો જ પડે, નહીં તો સ્વાધ્યાય નથી. તમે સમજ્યા કે નહીં? નહીં તો આ સ્વાધ્યાય નથી. શું સ્વાધ્યાય? એ છે તમારે રિફ્લેક્ટ કરવું જોઈએ, તો જ ભગવાનની વાણીમાંથી રહસ્યો ખુલશે, નહીં તો ખુલે ન. અને અને નંદાએ નમસ્કાર મહામંત્ર ની સાધના કરી, નમસ્કાર મહામંત્ર સફળ થઈ ગયો. કઈ રીતે સફળ થયો? નાગિલને વિચારો બોલે, ત્યાં નંદા હું જેમ જુગાર વધારે રમું છું એના પિતાનું ધન લઈ આવું છું, મને વધારે પ્રેમ કરી છે. આશ્ચર્ય છે, આનું શું કારણ? એક વખતે જુગાર માંથી હારી ગયો, સમજે, જગન્મા ગયો, રોજ હારતો હતો. આપણે દરરોજ જીવનના જુગારમાં હારીએ છીએ, જંગલમાં ગયા, ઘરે જવું એ રૂટિન વર્તવું છે, જંગલમાં જવું એ પોતે પોતાના ઊંડાણમાં અંદર હૈયામાં જવાનું, એ જંગલમાં જવાનું છે. મને તમે કોઈ વાર અંદર ગયા? તમે કોઈ વખત કોઈ પ્રોબ્લેમ આવ્યું, ગાડી કોઈ જગ્યાએ પાર્ક કરી પાર્કિંગ લોટમાં
અને મનમાં વિચાર કર્યો કે આનો શું થાય. મેં તમને કહ્યું કે અંદર પૂછ્યું, અંદર નું બારનું ખકડાવ્યું, નથી ખકડાવ્યું, જવાબ મળ્યા વગર રહે. મેં તમને કહ્યું ને, તમે 9 વખત પ્રયત્ન કરો, 10મી વખત જરૂર જવાબ મળશે. તમે અંદર નું ઉઘડી જશે, અંદર નું ઉઘડ્યા વગર રહેશે. એ અંદર જંગલમાં ગયો ને, એક મહાત્મા મળે. જંગલમાં જાય તો જ મહાત્મા મળે, ગામમાં મહાત્મા મળે ને. હા, અને ગામમાં આવીને રે મહાત્મા હોય ને. ભગવાનના સમયમાં મહાત્માઓ જંગલમાં રહેતા, એ લોકો જંગલમાં આવે. ભગવાન પોતે સમવઠરણ ગામ બહાર રચાતું, ગામ બહાર રચાતું. અને બસ એ બન્યું, એક મહાત્મા મળ્યા, એને એને પૂછવા છું. સમજ્યા ને કે નંદા આટલો બધો પ્રેમ મારા પર કેમ કરે? એ મહાત્મા એ કહ્યું, નંદા એ ભૂલ કરી નાખે, એને સ્વપ્નું જોયું, એ શબ્દાર્થ ને એને પકડી લીધો કે આવો દીવો જે કોઈ લાવે, નિર્ધૂમ અવર્તિર પ્રવર્તિત તૈલ પૂરમ, કે જેમાં મેસ ન થાય, મેસ રહીત, કંપ રહીત, તેલ રહી, આવો દીવો એને માગે. એને એનો રહસ્ય ન વિચાર કરી, એનો આને પૂછું કે એનું રહસ્ય તું. એ વખતે મહાત્માએ કીધું, આનું રહસ્ય માનતો સૂર્ય મહારાજે આનું રહસ્ય ભક્તામર સ્તોત્રની 16મી ગાથામાં પ્રકાશિત કર્યું છે. એ આનું રહસ્ય છે. આવો દીવો જો કોઈ હોય, પરમાત્મા તમે છો. નિર્ધૂમ અવર્તિર પ્રવર્તિત તૈલ પૂરમ કૃષ્ણમ જગત ત્રયમિદમ પ્રગટી કરોસ્તિ ગમ્યો ન જાતુ મર્તા ચલિતા ચલાનામ દીપો પરત્વમસિ નાથ જગત પ્રકાશ. સમગ્ર જગત ને પ્રકાશનારા એવા દીપક તમે છો ભગવાન. એ મહાત્મા એ કહ્યું, આ ગાથા જે છે ને, એ ગાથા ને ચક્રોમાં ગણવાની છે. નિર્ધૂમ અવર્જિત મૂલાધાર ની અંદર ધુમાડો નથી, પ્રવર્જિત દિવેટ નથી, અને તૈલ પૂર મણિપુર ની અંદર તેલ એમાં પૂરવાનું નથી. આ માત્ર ને નથી, તૈલ પૂર કૃત્રિમ જગત ત્રયમિદમ પ્રગટિ કરો છી અને તમે પ્રકાશમાન છો. ગમ્યો ન જાતું મરુતા તમે કંપે નહીં એવા મહા પર્વતોને ધ્રુજાવો છો. અહીંયા એ મહા પર્વતોને તમે ધ્રુજાવી રહ્યા છો. કેવા છો તમે? કંપ રહીત, તમે કંપ રહીત છો. તમે પર્વતોને તમે ધ્રુજાવો છો. ચલાના દીપો પરત્વ મતિનાથ જગત પ્રકાશ, અને તમે પોતે પર્વતો ધ્રુજાવો છો, તમે કંપતા નથી, અને અને તમે પોતે જગતનો પ્રકાશ કરનારા પરમ દીપક છો. સાત્રારમાં આ ગાથા પોતાના સાત ચક્રોમાં ભાવપૂર્વક ગણવાની છે. આ ગાથાની દરેકની એની વૃત્તિ હોય છે, બધું ઘણું ઉડાણ છે. 48 ગાથા ઉપર એટલો વિસ્તાર શાસ્ત્રકારો એ કર્યો છે. આમાં ઓમ રીમ શ્રીમ નમો 1400 પૂર્વીનમ આ એનો મંત્ર પદ છે. હું અત્યારે એમાં જતો નથી. એ મહાત્મા એને કહ્યું, અસામાન્ય નથી. નંદાને જે જોઈતું હતું, નંદા એવો આત્મા સ્થિતિ જે આત્મા સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક તત્વ એને ઉઘડી ગયું. જે આત્મા આપણે વારંવાર કથાઓ કહીએ છીએ ને, અવંતીનો રાજા પરતુભંજન વિક્રમાદિત્ય હોય, વિક્રમ વિશેષ પ્રકારે પરાક્રમ ફોરવી શકે એવો આત્મા, એવા પતિને ઈચ્છતી, સમ્યક બુદ્ધિ કેવા પતિને ઈચ્છે, આવા પતિને ઈચ્છે તું મળી છે. એને એ ભૂલ કરી નાખવું, એ આવાને માગતી હતી. અને મેં આ કપટ કર્યું, પરિવર્તન નાગિલ નું પરિવર્તન નહોતું, નંદા ની આરાધના નું પરિવર્તન હતું. તમે એમાં જજો, નંદા એ જે સદભાવો નો ધોધ વહાવ્યો હતો, નંદા પોતે એ નવકાર ગણતી હતી ને, ત્યારે નાગિલ ઉપર નાયગરા નો સદભાવના નો ધોધ પડતો. પરિવર્તન આવ્યા વગર રહે, આરાધના ની ચાવી નવકાર અલગ હોય ને, આપણે અલગ હઈએ. નમો યંત્રાણ નમો સિદ્ધ કેટલામો થયો? 11મો. નમો યંત્રાણ નમો કેટલામો થયો? 12મો.
મારી ઉંમર 75 વર્ષ થી નહી 95 ની થાય તો આમ જ ચાલે નહી ના ચાલે. હું ક્રિટિસાઇઝ નથી કરતો, હું નથી કરતો, કરું નહી. આ જગ્યા ઉપર બેસી હું માત્ર દ્રવ્ય ક્રિયાને શરૂઆતમાં માનું છું. પેલો ગોવાળનો છોકરો શેઠે નવકાર આપ્યો, ભૂલી ગયો નવકાર, પાણીનું પૂર આવ્યું, નદીમાં ડૂબતો હતો. આણમ તાણમ કઈ ના જાણમ, શેઠનું વચન પ્રમાણમ, ભૂલી ગયો. નમોરી અંતાનમ સિદ્ધાનમ આયર્યાનમ, આણમ તાણમ યાદ રહી ગયું કે આમાંથી આણમ તાણમ આવે છે. નવકાર ભૂલી ગયો સાહેબ, પાણીમાં ગટરાવા લાગ્યો. આનમ તાનમ કઈ ના જાણમ, શેઠનું વચન પ્રમાણમ, ડૂબી ગયો, મૃત્યુ પામ્યો, નદીમાં ખેંચાઈ ગયો. મરી અને રાજગૃહીના ઋષભદાસ શ્રેષ્ઠીની અરહંદાસી નામની પત્નીની કુંખે સુદર્શન શેઠ જન્મ. હું આનમ તાનમમાં માનનારો છું. ગોવાલના છોકરા માટે જાણે એ નવકાર ગણવાનો પહેલો દાડો હતો તો ચાલે. શું હું ઘણાને પૂછું છું, કેટલા વખતથી તમે ભક્તામર ગણો છો? 17 વર્ષથી. અને 17 વર્ષથી પણ આમ જ ચાલે? આમ જ ન ચાલી શકે, એ ન ચાલે. જાગવું જોઈએ, અંદર જગાડવું જોઈએ, જગાડવું જોઈએ. બસ અહીંયા એ મહાત્મા એને કહ્યું પરિવર્તન નાગેલ બદલાય. નાગિલ શબ્દ સાથે નાગ શબ્દ નો સંબંધ છે, સમજા ને? કુંડલી ની મા શક્તિ નીચે ઊંધે મુખે પડી હતી, ઉર્ધ્વ થઈ ગઈ, ઉર્ધ્વ થઈ ગઈ. એ નાગિલ છે કે જેની ઊંધે મુખે પડેલી હતી સંસારના વિષયો પ્રત્યે, એની સંસારની કામનાઓમાં આ બને ને મને આ મળે ને મને પેલું મળે. ઓહો, એને થયું મારે મેળવવાનું શું છે? બધું મારી અંદર ભરેલું છે, સમજા કે? એને મહાત્માને હાથ જોડે, એને કહ્યું, એને કહ્યું કે નંદા જેવી આ સન્નારીને મેં આ તકલીફ કરી, નંદા જેવીને મેં આ તકલીફ કરી, શું આપું, શું પ્રાયશ્ચિત કરું? એ મહાત્માએ કહ્યું, પ્રાયશ્ચિત તું શું કરે, તું પ્રાયશ્ચિત શું કરે? તું કઈ પ્રાયશ્ચિત કરવાનો હોય ને, હા તો તું ચોથું વ્રત શ્રાવક નું ગ્રહણ કર, સ્વધારા સંતોષ નું તું ચોથું વ્રત ગ્રહણ કર. અને અમે સ્વધારા સંતોષ નો શબ્દાર્થ લીધો, માત્ર શબ્દાર્થ, અમે માત્ર શબ્દાર્થ લીધો. સ્વધારા સંતોષ એટલે પોતે જે પત્ની સાથે મેં કુટુંબેન સાથે લગ્ન કર્યા છે તો મારી અબ્રહ્મની છૂટેલી, અરે શબ્દાર્થ હતો. તમે એના શબ્દાર્થ થી ભાવાર્થમાં જાઓ, તત્વાર્થમાં જાઓ. શબ્દાર્થ થી જો ભાવાર્થ અને તત્વાર્થમાં આપણે નહીં જઈ શકીએ, અનુભવાર્થ ક્યારે પણ પ્રગટ થશે ને? અનુભવનો અર્થ અમે પ્રગટ, અમે અનુભવને અર્થની કલ્પના નથી કરી. અમે સામાન્ય વ્યક્તિઓએ બાર વ્રત લીધા હોય છે. હું ઘણા મારા નજીકના મિત્રોને પૂછું છું કે સ્વધારા સંતોષ તો શું અર્થ? પોતાની પત્નીમાં સંતોષ માનો અને સ્ત્રી માટે પોતાના પરાય તો સામાન્ય અર્થ છે. આ તો સોશિયલ સ્ટ્રક્ચરનો પાયો છે. તત્વાર્થ શું? શ્રાવકના બાર વ્રતની અંદર આ કહેવામાં આવે, બસ આ ભગવાને આટલું કીધું આ વર્તમાન સ્વામી. તમે સમજ્યા નથી. પોતાની સમ્યક બુદ્ધિને અનુસરવું આ એનો તત્વાર્થ છે. બારે બાર જે વ્રતો છે ને એનો તત્વાર્થ પાંચમા વ્રત પ્રગટાવવા માટે છે. તમે કઈ રીતે પાંચમા વ્રત પ્રગટાવી શકો? પાંચમા વ્રત પ્રગટાવવા માટે આપણે પોતે આપણા બાર વ્રતના તત્વાર્થમાં જવું પડશે. બીજી રીતે આટલા માહિતી આવું ન જવાય, બરાબર ન જવું, પણ એનો તત્વાર્થ ખબર છે. મારા એક મિત્રને બન છે, મને કે કિરણભાઈ અમેરિકા ના આવી શકું, તમે બહુ કોને તો હોંગકોંગ સુધીની છૂટ રાખી છે.
બરાબર આ તો દ્રવ્યાર્થ થયો, માત્ર શબ્દાર્થ થયો. અંદર માં શું? તમારે અંદર માં જોવું પડશે. નહી તો 5મા વર્ષ તો સદાય માનશો નહી. નહી તો આપણે આ જે છે ને મોન્ટેસરી નો સ્વાધ્યાય માનજો. અને તમે કહેજો કે અમે રોજ મોન્ટેસરી માં જ રહીએ, સમજાય ને? સદાય મોન્ટેસરી માં. આપણે સદા મોન્ટેસરી માં રહેવા માટે પ્રભુએ સ્વાધ્યાય બતાવ્યો નથી, સમજાય ને? અને નાગિલ નાગિલ નાગિલે વંદન કર્યું અને કહ્યું સ્વીકાર કરું છું, સ્વીકાર કરું છું. અને નાગિલે વંદન કર્યા પછી મહાત્મા એ આશીર્વાદ આપ્યા. મહાત્મા આશીર્વાદ આપ્યા વગર રહે નહી. મેં તમને કહ્યું એમ જંગલમાં જાઓ તો જ મહાત્મા મળે. હૃદયના ઊંડાણમાં જવું જોઈએ, પોતાના સબકોન્શિયસ માં જવું જોઈએ, આપણે આપણા અંતર્મનમાં જવું જોઈએ. અને 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 અત્યંત નમ્રતાથી નાગીને જે રીતે પૂછ્યું કે ભગવાન મારી મુશ્કેલીનો ઉકેલ કો, હું જેમ જેમ વિપરીત વર્તન કરું છું નંદા મને એમ એમ વધારે પ્રેમ કરે. અમે જંગલ થી ભયભીત થઈ ગઈ છે. માણસ વધારે માં વધારે ભય પોતાની અંદર જવા માંડે. તમે ભય પામો નહીં, અંદર ભગવાન બેઠા છે. હું ને તમે અંદર ગયા નથી, પ્રયત્ન કર્યો નથી. કોઈ દાડો તમે અંદર જવાનો પ્રયત્ન કરો, તમે જે પ્રયત્ન કરતો ઉઘડી જશે, ઉઘડી જશે. એ અંદર ગયો, મહાત્મા મળી ગયો. ગાર્ડિયન ઓન ધ થ્રેશહોલ્ડ જેને કહેવામાં આવે, સમજાને? અંદર કોન્શિયન્સ અને અનકોન્શિયન્સ, જાગ્રત મન અને અજાગ્રત મન, એની બોર્ડર લાઈન ઉપર એક ચોકીદાર બેઠો છે. ઘણી જૂની કથાઓમાં આવે છે, દરવાજો તો જ ખોલે, તમે પ્રોપર શબ્દ બોલો તો જ ખોલે, નહીં તો દરવાજો ન ઉઘડે. આઈટી નેટની કથામાં આવે છે, ખુલ જાવ પ્રીતમ, એ બોલો તો ખુલે દરવાજો, નહીં તો ન ખુલે. એ કયો શબ્દ છે? એ જીનવાણીનો શબ્દ છે. એ જે જીનવાણીનો શબ્દ તમે બોલો, દરવાજો ખુલી રાખશે. એ ગાર્ડિયન ઓન ધ થ્રેશહોલ્ડ જે છે, હા, ચોકીદાર. આંતર જગત નો છો, અમે આંતર જગત થી ભય પામીએ છીએ. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ખુલી ગયું નાગિલ, સમજાય? નાગિલ ઘેરે આવ્યું, નાગિલ ઘેરે આવ્યું. આજે રોજ કરતા વધારે વિલંબ થયો, સમજાય કે નહીં? શું ચિંતાયુક્ત નંદા બેઠી રહી? નંદાએ ભોજન નહોતું કર્યું. નંદાએ કહ્યું, નંદાએ કહ્યું, સ્વામી વધારે વિલંબ થયું, સમજાય? એ હસતો હતો. નંદાને આશ્ચર્ય થયું. નંદાને થયું, સ્વામી આજે જુગારમાં કમાયા લાગે છે. પહેલી વાર એને નંદાને પૂછ્યું, તું સ્વસ્થ છે ને? એને કીધું, હું તો સ્વસ્થ છું, મને તમારી ચિંતા હતી, પણ તું પ્રસન્ન છે. લગ્ન થઈ ગયા પછી આટલા બધા વર્ષોમાં આત્મા એ સમ્યક બુદ્ધિને સુખાકારી પૂછી નહોતી. નાગીલે નંદાને પૂછ્યું નહોતું. ચાવીઓ જ્યાં નાગીને અનાદિકાલથી જુગાર રમતો, મારો ને તમારો આત્મા છે, એને જીવનને જુગારમાં મૂકી દીધો. અને નંદા એ સમય બુદ્ધિ છે. ભગવાને જે કથાનીઓ અદભુત કહ્યું, અદભુત અદભુત કહ્યો છે. નંદાને આશ્ચર્ય થયું, સમજાય ને? એને તરત જ કીધું, સમજાય ને? ભોજન કરવા બેસો. જેવો આવે જુગારમાંથી ઢાંકી જાય, ભોજન કરવા બેસો, સમજાય ને? એને કહ્યું, હા, ટુવાલ લાવ, હું હાથ ધોઈ નાખું. આપણે મુઠ્ઠી વાળીએ છીએ, તમે મને શું આપશો, તમે શું આપશો, આ દુનિયામાંથી મને શું મળે. હાથ ધોવાની વાત એ છે, સમજાય ને? પરિગ્રહનો અમે છૂટે, હું બીજાને શું આપી શકું, સમજાય ને? ભોજન કરવા બેસતા પહેલા એને પૂછ્યું, આખા દિવસમાં કોઈ મહાત્મા આવે? નંદાને આશ્ચર્ય થયું. અત્યાર સુધી એને કોઈ મહાત્મા ઘેરે વોરવા આવ્યા હતા એ પૂછ્યું નહોતું, પૂછ્યું નહોતું. નંદાએ કહ્યું, કોઈ આજે આવ્યું? આપણું દુર્ભાગ્ય હોવું જોઈએ. એના મોઢામાંથી નીકળ્યું, અરે આપણે ઘેર મહાત્મા ના આવે દુર્ભાગ્ય છે.
તમે આયે નાગેલ ને જોજો, સવારે ગયો ને ત્યારે જુગારી હતો, અંદર ગયો, જંગલ માં ગયો, મહાત્મા મળ્યા, એને વ્રત કીધું, પરિવર્તન આવ્યું, પરિવર્તન આવ્યું, રેડિયેશન છે, સમજાને. આને દર્શન કરીએ છીએ, તમે કોઈ દાડો એ રીતે દર્શન કર્યા કે એમના માટે રેડિયેશન મારામાં આવી રહ્યું છે, એમની પરમ વિશુદ્ધિ હું ઝીલું છું, હું ઝીલું છું, મારામાં મારામાં ચેન્જ આવે, બદલાઈ ગયો, સમજાવે. ભોજન કર્યું એને, એને કહ્યું સંધ્યાકાળે આરતી નો સમય થયો છે, આપણે મંદિર કુદરો મંદિર નાગિલ ગયો નતો, નાગિલ જાય નહીં મંદિર, હું નાગિલ છું, તમે નાગિલ છો, મંદિર એ પણ ફુરસદ ના સમય નું છે, સમજ્યા કે નહીં. મારી ખ્યાતિ થાય, લોકો મને વખાણે, ત્યાં કિરણભાઈ મંદિર માં આવે છે, હવે તો સજ્જન હોવા જોઈએ, કદાચ કોઈ ડિપોઝિટ કે મૂકે મારે ત્યાં, હું મંદિરે માટે આપણે સ્વાધ્યાય કર્યો નહીં એ તારે ભક્તિ માં, સમજ્યા ને. અવગુણ ઢાંકણ કાજ કરું જી નમત ક્રિયા, હે પ્રભુ મારા અવગુણ ઢાંકવા માટે તારી ભક્તિ કરું છું. છન્ન છંડુ ચાલ અનાદિની જે પ્રિયા, અનાદિ કાળ થી આ મારી ઊંધી ચાલ છે, છોડતો નથી. દ્રષ્ટિ રાગ નો પોષ તે સમકિત ગણું, મારો મત એ સાચો, આ જે મારો આગ્રહ છે, મારો જે કદાગ્રહ છે, એને હું તમને દર્શન માનું છું. સાધવાદની રીતે ન જાણું નિજાપણું, પરંતુ સાધવાદ થી મારું આત્મ સ્વરૂપ કેવું છે એ જાણવા મેં ક્યારે પ્રયત્ન કર્યો નથી. મને ખબર છે હવે સ્ટેશન નજીક આવી રહ્યું છે, એટલે તમે ચિંતામાં મુકાતા નહીં, આપણે ભક્તિ કરવાની છે, એટલે આપણે સ્ટેશન ઉપર વાર્તાલાપ પર મુલતવી રાખીએ, અને બદલાઈ ગયું, સમજ્યા કે નહીં. બીજા દિવસ સવારે ઉઠીને તરત એને કીધું પૂજા કરવા જઈએ, તમને આશ્ચર્ય હતું, આનંદ હતો, ખુશી હતી, તમને બુદ્ધિ ને કેટલી ખુશી હોય, પ્રતિકૂળ આત્મા ધર્મ માર્ગે આવો અનુકૂળ બની જાય, આત્મા બુદ્ધિ ને દોરવે છે, તમે આ માનશો નહીં. મેં તમને પેલી કથા કહી હતી ને કે પેલા એ કીધું કે 1000 નાના ને જમાડે પછી સ્વાધ્યાય કરાવ, તે નારદ 1000 ઉંમરમાં નાના ને શોધવા ગયા, નારદે શબ્દાર્થ પકડ્યો, નાના એટલે મારે તે ઉંમરમાં, અહીંયા લાગ પડે 78 વર્ષ તો કોઈ 2-3 જણા છે, કે કોઈ એકાએક લાગતું નથી, સમજ્યા ને, તો હું મોટો છું, મારે તમને બધાને જમાડવા, ઉંમરમાં નાને પેલો બીજો જે હતો ને એ તરત જ આવ્યો પાછો જમાડી. ગુરુએ પૂછ્યું ખરે એટલી વારમાં તું જમાડી આવ્યો, એને કહ્યું આખા જગતમાં મારાથી નાનું એક જ જણ છે, મારી બુદ્ધિ, બાકી તો બધા મોટા છે, મારા બધામાં એક એક ગુણ છે, મારાથી ચડિયાતા છે, મારી પત્નીને મેં જમાડી દીધી, એ પત્ની એટલે બુદ્ધિ, આત્મા સ્વામી આત્મા તમે બુદ્ધિને દોરવે, તમે વિચારજો કે શરૂઆતમાં સમ્યક બુદ્ધિ થી દોરવાય, આત્મા સમ્યક દર્શન પ્રગટ કરે, પ્રગટ થયેલું સમ્યક દર્શન એવો આત્મા બુદ્ધિને દોરવતો, બુદ્ધિને દોરવતો બદલાઈ ગયો લાગે. પૂજા કેમ કરવી એને 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 નંદાને બતાવ્યું. જયારે નંદા ઉપરથી વહેલા પૂજા કરવા ગયા એટલે ભગવાન પરથી નિર્માલ્ય ઉતારતી હતી ને, ત્યારે એને કીધું કે નંદા આપણે પોતાની ક્ષુદ્રતાના નિર્માલ્ય ઉતારવાના છે, જેના નિર્માલ્ય ઉતારવાના છે, ગઈકાલની પૂજા ના. અને જયારે દૂધથી કલશ કરી રહ્યા હતા ત્યારે ત્યારે નાગીલે નંદાને કીધું કે નંદા આ ભગવાનને ધોવાના નથી, આપણે આપણી જાતને ધોવાની છે, આપણી જાતને ધોવાની છે, નવાણની પૂજા રે નિર્મલ આત્મા, આપણા આત્માને નિર્મલ કરવાનો છે, આ દૂધ નો પખાળ એટલે કરવાનો છે આપણો આત્મા સાત્વિક બને, એની ખુશીનો પાર નહોતો. ઘેરે આવી અને નંદાએ એના ચરણ કમલમાં નમસ્કાર કર્યો, એને કહ્યું સ્વામી મને ખુશી છે, કેમ બન્યું આવે, એને કહ્યું જંગલમાં ગયું, મેં વ્રત લીધું, સ્વદારા સંતોષ તને અનુસરતું, અત્યાર સુધી મેં તને દુવા
તનેથી અંદર રહેલી નિર્મળ એવી પવિત્ર એવી તમે બુદ્ધિ ને તમે દરેક બારમાંથી અંદર જજો. અને તમે કેવું છે, આ કેવું છે, સ્નાન કર્યું સવારે? કર્યું, આ સમજાય ને, મેં પોતે કર્યું. શું બધું ફુવારો ખોલીને, ગરમી બહુ હતી, એટલે સ્નાન કર્યું. મનનું સ્નાન કરવાનું છે સ્વાધ્યાય. સવારે સ્વાધ્યાય કર્યો તો મનને નવડાવી, તો અત્યારે નવડાવી, અત્યારે હું મનને નવડાવી રહ્યો છું. સ્નાન કર્યું, પરમ ભાવનું સ્નાન, રાત્રે ધ્યાન કરી, એક વાગે જયારે બેસે આત્માને નવડાવવાનો છે. દરેકને તમે ત્રણમાં ઘટાવો. મહાત્માઓએ આપેલી આ માસ્ટર કી છે જીવનમાં પરિવર્તન લાવવાની. દ્રવ્ય સ્નાન, ભાવ સ્નાન, પરમ ભાવ સ્નાન, દ્રવ્ય ભોજન, ભાવ ભોજન, પરમ ભાવ ભોજન, એક એક વાતમાં દ્રવ્ય કમાણી, ભાવ કમાણી, પરમ ભાવની કમાણી, તમારે એક એક વાતમાં લેવું પડે. આપણે અહીંયા રાખીએ છીએ, સમજા કે નહીં? અને મેં ગઈકાલે તમને કહ્યું ને, વ્રત જયારે થાય કસોટી આવ્યા વગર રહે નહીં. કસોટી આવે તો જ તમે પરીક્ષામાં પાસ થાવ. લેસન કર્યું હોય તો જ આપણે પરીક્ષા આપવાની આવે. પરીક્ષા આપવાની આવે તો જ પાસ થઈએ તો ક્લાસ ચડે, અને ન પાસ થઈએ તો એના ક્લાસમાં ફરી એનું ઘૂંટવાનું. સમજા કે? એટલે મેં તમને બે વસ્તુ આજે કીધી છે. એક એ કે પેલા ગ્રહસ્થે કીધું, ડોન્ટ ઓબ્લાઇજ મી. એ કથા શું કહે છે? એ શું કહે છે? કોઈ ગ્રહસ્થ એમ કે ડોન્ટ ઓબ્લાઇજ મી, તમારા ઉપર ઉપકાર નહીં કરતા. સંન્યાસી વરસાદ વરસતો તો ને ચાલી ગયા. મેં બીજો પ્રસંગ તમને એ રાજાનો કીધો, મૃત્યુ વખતે રાજાએ કીધું કરવું પડશે, તમે નહીં કરો. તમે મને તમારામાંથી એક જણ આવીને કહેતો કે કિરણભાઈ હું તમને અહીંયા પૂછીશ નહીં કાલે, તમે કહો થાય નહીં પૂછું, તમે સંકોચો, પણ તમે કરજો. આ મશીનરી ચાલવી જોઈએ, આ ન ચાલે ને ભગવાનનો માર્ગ ઉઘડશે નહીં. મૃત્યુ વખતે રાજાએ કહ્યું કે મારા હથિયો છે એના બે અડધા ભાગ પાડજો, એક અડધો ભાગ મારા પાત્ર કુંવરને આપજો જે ગાદી પર બેસે, બાકી જે વધે એના બે તૃતીયાંશ મારા નાના દીકરાને આપજો, બાકી જે વધે એના બે તૃતીયાંશ મારી દીકરીને આપજો. રાજા મૃત્યુ પામ્યો, 70 હાથી હતા, ભાગ કેમ પડે? સુબુદ્ધિ મંત્રીએ કીધું હું ભાગ પાડી, તમે કે એની ચિંતા કરો નહીં. સમજ્યા ને? સુબુદ્ધિ મંત્રી હાથી પર બેસીને આવ્યા, અને હાથી પર બેસીને આવ્યા અને એમને તરત જ 18 હાથીમાંથી 9 રાજા જે થયા એ પાછવીને આપી દીધા, બાકીના 9 માંથી 2/3 એ એમને જે નાનો દીકરો હતો ફટાયો એને આપ્યા, બાકી 3 વધ્યા એના 2/3 એને દીકરીને મોકલાવી દીધી. એક હાથી વધ્યો એનો પોતાનો, બેસીને ઘરે ગયા. શું કહેવા માંગે છે ભગવાન? આ કથા છે ભગવાન, સાવ સહેલી વાત છે, અમે લગીર કપરું નથી. તમે થોડું ચલાવશો ને ચાલવા મારશે, ચાલવા મારશે. ક્ષમા માંગુ છું તમારી, માત્ર સાંભળવાનું કામ સ્વાધ્યાયમાં નથી, સ્વનું અધ્યયન કરવાનું કામ છે. 5મા વર્ષનો આપણો આ સ્વાધ્યાય આરાધનાના માર્ગ ઉપર આપણને સર્વને ગતિ કરાવનારો બને. પારાવાર ભાવપૂર્વક તમે જે જીણવાની સાંભળો છો એ માટે અંતઃકરણ પૂર્વક તમારો આભાર માનું છું. વાદળા પૂરો કરું છું. અંતિમ મંગળી કરી આપણે ભગવાનની ભક્તિ, આરતી અને મંગળદીવો કરીએ છીએ. આરતી સામાન્ય નથી, આ ભક્તિ યોગ છે. 5 દિવસ શા માટે? મને પીઠવર્ગમાં સ્વામી ચિદાનંદજીએ પૂછ્યું, કામ છે નહીં લોકો ને દો દફે કરતે હો, એક મેં 5 દિયા જલાતે હો. પંચ પરમેશ્વરની ભક્તિ છે. અને મંગળ દીવો કેવળ જ્ઞાનનો દીવો છે. આત્મા ઉપરની મમતા જયારે ગળી જાય, મંગળ મમત્વ જયારે ગળી જાય, આત્માનું જે પરમ વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય, આ મંગળ દીવો છે. ભક્તિ અને ધ્યાન દ્વારા આપણે આ પરમાત્માની આરતી મંગળ દીવો કરવાના છે. અંતિમ મંગલિક કરી વાર્તાલાપ પૂરો કરું છું. ફરી આપણે આવતીકાલે 8:15 વાગે આ સ્વાધ્યાય માટે નાગિલ અને નંદાની આ કથા પૂરી કરવા, ક્ષમા કરજો પૂરી ન પણ થાય. મેં તમને કહ્યું મારા હાથની વાત નથી, આ મારા હાથની, તમે માનશો નહીં, આ કથા હું કહેતો નથી,
હું તમારી જોડે બેસીને માત્ર સાંભળું છું, મારા હાથની વાત નથી. આપણે પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જગતના સર્વ જીવો સુખી થાય.